નમસ્કાર જોશી સર, જય શ્રી કૃષ્ણ. બરાબર છે, લાઈવ અમે થઈ રહ્યા છીએ, શેર કરી દઈએ સેશનને. કમ્પ્લીટ લાઈવ સેશન બતાવે છે કે નહીં પહેલા યુટ્યુબમાં જોઈ લઈએ. બરાબર છે, તો લાઈવ સ્ટ્રીમિંગ. ચાલો, લાઈવ જે લોકો સ્ટાર્ટ એટલા માટે વહેલું કરેલું છે કે જેથી આપણે શેર કરી શકાય. બધાને વેલકમ. કાલનું સેશન જે હતું તે આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ કે વાયવોમાં શું હોઈ શકે, પાર્ટ ટુ. બરાબર છે, તો ઝડપથી શેર કરી દઈએ. એસવાય બીએ ના સ્ટુડન્ટને ખાસ કામ લાગે તેવું લાઈવ સેશન કે જેમાં જે લોકો ખાસ કરીને જે વાયવા થોડા સમયમાં બીએડ અંતર્ગત યોજાવાના છે તે તમામ તાલીમાર્થીઓને આ સેશન ખૂબ ઉપયોગી નીવડે. અવાજ ક્લિયર આવે છે કે નહીં તે જણાવે. બરાબર છે, અને ઝડપથી લાઈવ સેશનમાં જોડાઈ જાય. તો તમામ તાલીમાર્થીઓનો મોસ્ટ વેલકમ, સ્વાગત છે. ત્યાં સુધી શેર કરી દઈએ. બરાબર છે, ધીમે ધીમે પછી લાઈવમાં જોડાઈ જાઓ. બરાબર છે, તો જે લાઈવમાં આવે છે મને પછી કહેજો કે બરાબર છે, કોમેન્ટ કરજો. ઓકે, અવાજ આવે છે, ક્લિયરિટી બરાબર આવે છે કે નહીં, તમામ બાબતો છે મને જાણ કરજો એટલે મને ખ્યાલ આવે. બરાબર છે, ચાલો તો લાઈવ સેશનમાં કમ્પ્લીટ જે જોડાઈ ચૂક્યા છે તે લોકો કોમેન્ટ કરે એટલે ખ્યાલ આવે. બરાબર છે, ચાલો લાઈવ અંતર્ગત જે લોકો આવે છે તે કોમેન્ટ કરતા જાય એટલે આપણે થોડું 5-10 મિનિટ 15 મિનિટ વહેલું સ્ટાર્ટ એટલા માટે કર્યું છે કે જેથી ધીમે ધીમે છે બધા જોડાઈ જાય. લાઈવ સેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમામ તાલીમાર્થીઓ જે બીએડ કરે છે તેનું હવે કહી શકાય કે બીએડ હવે કમ્પ્લીટ થવાનું છે. ત્યારે તો ખાસ જે લોકો આવી રહ્યા છે તે કોમેન્ટ અચૂક કરે જેથી આપણને ખ્યાલ આવે. બરાબર છે, અશ્વિનભાઈ સરસ, જય શ્રી કૃષ્ણ. અશ્વિનભાઈ જય શ્રી કૃષ્ણ. લકુમ ગાયત્રીબેન જય શ્રી કૃષ્ણ સર. હા, જય શ્રી કૃષ્ણ ગાયત્રીબેન, મોસ્ટ વેલકમ. આવો લાઈવ સેશનમાં કાલે તમે હતા કે નહીં ખ્યાલ નથી, પણ લાઈવ સેશનમાં ઘણી બધી કાલે એકાદ કલાક જેવી ચર્ચા કરી જેમાં ભૌતિક સુવિધા એટલે કે લાઇટનો પ્રશ્ન પણ વચ્ચે બન્યો. તેમ છતાં એકાદ કલાક જેવું સેશન ચાલ્યું છે અને જે સેશન અડધું હતું એટલે કે વાયવામાં શું શું બાબતની ચર્ચા કરતા હતા તે અડધું હતું તે હવે આજે પૂરું કરીએ. હા, માધવીબેન પટેલ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. ચાલો, ધીમે ધીમે હજી 10 વાગવામાં થોડી વાર છે, પણ થોડું વહેલું સ્ટાર્ટ એટલા માટે કરી દીધું કે પછી કાલ જેવો ભૌતિક અવરોધ આપણને આવે, લાઈટ કે એવો કઈ વિકલ્પ માટે આપણે પ્રશ્ન ઉભો ન થાય એના માટે જે 5-10 મિનિટ વહેલું સ્ટાર્ટ કર્યું છે જેથી બધા આવી શકે. બરાબર છે, તો ગાયત્રીબેન છે, અશ્વિનભાઈ છે, માધવીબેન છે, ધીમે ધીમે બધા જોડાઈ રહ્યા છે. તે લોકો કોમેન્ટ કરજો એટલે બધા આવી જાય અને આપણે વાયવાની શરૂઆત કરી દઈએ. કારણ કે 10 વાગ્યાનો સમય છે એટલે 5 મિનિટ વહેલા ચર્ચા કરીએ તો એ આવે અને જય શ્રી કૃષ્ણ કરી અને બધા ધીમે ધીમે જોડાય, એમ 10-15 લોકો જોડાય ત્યાર પછી આપણે થોડું સ્ટાર્ટ સેશન કરીએ અથવા આગળ વધારીએ. બરાબર છે, ચાલો, તો તમામ તાલીમાર્થીઓ જે આવી ગયા છે તે બધાનું મોસ્ટ વેલકમ. જય શ્રી કૃષ્ણ. કાલના સેશનમાં તમે ન હોય તો કાલના સેશનની આપણે પૂર્વ ભૂમિકા બાંધી અને આપણું સેશન છે એને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે, તો આજનું સેશન છે તે કાલના સેશનની જેમ જ ઉપયોગી બની રહે તમામ એસવાયના તાલીમાર્થીઓને અને એફવાયના તાલીમાર્થીઓને પણ ઉપયોગી બનશે. એમને પણ આ ખ્યાલ આવશે, એમને પણ ઉપયોગી બનશે. કારણ કે વાયવામાં મોટાભાગના પ્રશ્ન છે તે બીએડ સ્ટાર્ટ કરો છો ત્યારથી લઈ અને બીએડ પૂરું થાય છે ત્યાં સુધીના સંદર્ભમાં કોઈ પણ ક્વેશ્ચન આવી શકે, કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. તો કઈ રીતે પ્રશ્ન પૂછાય,
કેવો પ્રશ્ન હોય તેની જ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને તેની વાત કાલે પણ કરતા હતા. તો બીએડ સેમેસ્ટર 4 છે એ તમારું વૈવાના સંદર્ભમાં મૂલ્યાંકન અને ઇન્ટર્નશિપના સંદર્ભમાં મૂલ્યાંકન હોય છે જેમાં કોઈ પરીક્ષા હોતી નથી. તો તેમાં પ્રાયોગિક અંગેના આપણે વોસ વૈવાના સંદર્ભમાં માર્કનું ગણતરી કરીએ તો કાલે પાઠ આયોજનમાં આપણે વાત કરી તો પાઠ આયોજનને લગતા 10 માર્કનું તમને ક્વેશ્ચન કહી શકે છે. એટલે કે પ્રાયોગિક કાર્ય પાઠ આયોજનના સંદર્ભમાં 10 માર્ક હોય છે. પછી અભ્યાસ દરમિયાન સહ અભ્યાસી અથવા ઇતર પ્રવૃત્તિઓમાં જે ભાગીદારી હોય તેના 10 માર્ક હોય છે. મનોવૈજ્ઞાનિક કસોટી અંગે જે ભાગીદારી હોય તેના સંદર્ભમાં એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટી જે હાથ ધરેલી હોય ઇન્ટર્નશિપ દરમિયાન તેના 10 માર્ક હોય છે. અને ઇન્ટર્નશિપની કામગીરીનું જે મૂલ્યાંકન એટલે કે ક્રિયાત્મક સંશોધન જે સાથે હાથ ધરાયેલું હોય છે તેના 20 માર્કના સંદર્ભમાં ક્વેશ્ચન હોય છે. આમ કરીને તમને 50 માર્કનું જે છે એ વૈવાના સંદર્ભમાં માર્કિંગ છે એ પૂછી શકે છે અને વોસ વૈવાનું મૂલ્યાંકન થતું હોય છે. બાકી ઇન્ટર્નશિપના 300 ગુણ તો ખરા જ, એટલે ઇન્ટર્નશિપના પણ પ્રશ્નો આવી શકે છે. તો આપણે હા પરમાર પકેલાબેન જય શ્રી કૃષ્ણ સર, હા જય શ્રી કૃષ્ણ, આવો, વેલકમ, મોસ્ટ વેલકમ. તમારા એસવાયના તાલીમાર્થીઓ માટે કાલનો સેશનમાં તમે હાજર હતા કે નહીં મને ખ્યાલ નથી, પણ ન હોય તો કાલના સેશનની થોડી પૂર્વ ભૂમિકા બાંધી અને ફરીથી પાછું આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીશું. તો કાલે આપણે વાત બેઝિક એટલે કે શરૂઆતથી જે આપણે પહેરવેશથી વાત કરી હતી કે સૌથી પહેલા તો એક શિક્ષકને શોભે તેવો એક પહેરવેશ હોય તે એટલે કે ડ્રેસ કોડ, બરાબર, યુનિફોર્મ હોય તો એ બેસ્ટ, તો પછી કંઈ વિકલ્પની કંઈ જરૂર નથી. ત્યાર પછી તમારું જે તમામ સાહિત્ય હોય તમારી પાસે તે તમામ સાહિત્ય લઈને જ અમારે જવાનું હોય છે, જેમાં તમારે એક એ પણ બાબતનું ધ્યાન રાખવાનું હોય કે જે વાઇવા લેવાવાળા હોય એ યુનિવર્સિટીમાંથી એટલે બહારથી આવનારા છે, બરાબર છે, એટલે તમારે એક પણ પરીક્ષા છે એ રીતે ગંભીરતાથી તૈયારી કરી અને તૈયારી સાથે જવાનું છે. કારણ કે એ જે આપણે સ્પોર્ટમાં મૂકે છે એ રીતના વાઇવા લેવા માટે આપણને બહારથી છે એ નિમણૂક યુનિવર્સિટી કરતી હોય, એટલે કોઈ પણ આવી શકે છે. તો આ જરૂરી છે ડ્રેસ કોડ, પહેરવેશ, શિસ્ત, આ પાયાની બાબત. પછી બધું તમે લખેલું છે તે આ કાલ તમામ ચર્ચાઓ કરી પછી આપણે શરૂઆતના બેઝિક પ્રશ્ન છે તમારા, બરાબર છે, પ્રોફેસરનું નામ આપો, તમારી આ મેથડ ક્યાં સાહેબ લેતા હતા, તમારી આ મેથડ ક્યાં સાહેબ લેતા હતા. પછી એમાંથી આપણે પુસ્તકો તરફ જઈએ તો તમારા વિષયો તો બીએડ સેમ 1, 2, 3, 4 અંતર્ગત જે જે બાબતોમાં એટલે કે પાયાનું કહી શકાય તો સીસી 1 નું નામ બોલો, સીસી 2 નું નામ બોલો, સીસી 3 નું નામ બોલો, સીસી 4 નું નામ બોલો, આવું કોણ પૂછી શકે. આ શરૂઆત છે, બેઝિકના પ્રશ્નો આવા હોઈ શકે. પછી વાત કરીએ તો ઇન્ટર્નશિપ કેટલા દિવસની હોય, બરાબર છે, ઇન્ટર્નશિપમાં તમે ક્યાં ક્યાં કામગીરી કરી, કઈ સહભાગી પ્રવૃત્તિ હાથ ધરી. પાઠ આયોજનની વાત કરીએ તો માઇક્રો પાઠથી લઈને માઇક્રો પાઠ કેટલા, સેતુ પાઠ કેટલા, છૂટા પાઠ કેટલા, એકમ પાઠ કેટલા અને વાર્ષિક પાઠ કેટલા, આમ કરીને ટોટલ પાઠની સંદર્ભમાં પણ કાલે આપણે બહુ ડીપમાં ચર્ચા કરી, એટલે આજે આપણે એ ટોપિકમાં વધારે ગહન ચર્ચા કરીશું નહીં. હા ગૌતમભાઈ આવી ગયા છે, આરાધના મ્યુઝિક ક્લાસીસ, હા મહાદેવ હર, હા મહાદેવ હર ગૌતમભાઈ, ઓકે ખ્યાલ આવી ગયો, તમે આવી ગયા છો, બરાબર છે, સરસ. ચાલો આપણે ગૌતમભાઈ પણ જોડાઈ ગયા છે અને જે સંગીતના ક્લાસીસ સાથે જોડાયેલા છે અને સારા એવા મ્યુઝિક ટીચર છે, એટલે કે હળવદની અંદર અને ખાસ એમાં વિશેષતા એ છે જેમાંથી મોટિવેશન લેવું હોય તો લઈ શકાય કે પોતે દિવ્યાંગ હોવા છતાં બીએડ એક વિશારદમાં એટલે કે એમના સંગીતમાં પણ અને એક આપણે જે રેગ્યુલર બીએડ કરે છે એ રીતના પણ બીએડ કરેલું છે અને સારા એવા સંગીતના તજજ્ઞ છે. તો એમનો પરિચય આપી દઈએ અને આજનું સેશન જે શરૂઆત કરીએ એમાં પણ પરિચય આપી દઈએ. જીગર સર જે મહાવીર બીએડ કોલેજ, બરાબર, કાલે પરિચય પણ આપેલો હતો, આજે પણ આપી દઈએ. જીગર સર ઓનલાઈન છે કે નહીં મને ખ્યાલ નથી, પણ જીગર સર મહાવીર બીએડ કોલેજ ધાંગધ્રા જે પ્રોફેસર એજ એ તરીકે જોડાયેલા છે અને આપણા ડીન એચઓડી સાહેબ અલ્પેશભાઈ સિંહોદિયા એ બંનેના સહકાર થકી જે કંઈ ક્વેશ્ચન છે તે મળેલા છે અને એના અનુભવ થકી પ્રશ્નો કેવા હોય તેની આપણે ચર્ચા કરીશું. તો એ જીગર સરને ક્રેડિટ આપી દઈએ, અલ્પેશ સરને ક્રેડિટ આપી દઈએ અને આપણે આ જે સેશન છે એની આપણે આગળ વાત કરતા રહેશું. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તમારા જે કંઈ પ્રશ્નો હોય તે પણ કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો, બરાબર છે, જે કંઈ વાતો હોય તે તમે કહેજો અને મારા થકી જેટલા અનુભવ થકી જે કંઈ તમને પ્રાયોગિક કાર્યના સંદર્ભમાં વોસ વાયવામાં શું બાબતો હોય
તેની આપણે વાત કરીશું. તો થોડું સેશન વહેલું ચાલુ થઈ ગયું છે એટલે આપણે આ થોડી વાતો કરી. બધા આવે છે કારણ કે 10 વાગ્યાનો સમય આપેલો હતો, લગભગ બે બંને ગ્રુપમાં શેર તો થઈ ગયું છે, કદાચ શેર કરવામાં બાકી હોય તો તમે લોકો શેર કરી દેજો જેથી બધા ઝડપથી જોડાઈ જાય અને આપણું સેશન છે એ સ્ટાર્ટ થઈ જાય. બરાબર છે? તો ચાલો કોમેન્ટ જે આવી ગયા છે તે તો કોમેન્ટ કરે જ છે અને ધીમે ધીમે આપણા 10 વાગવાનામાં હવે 2-4 મિનિટની વાર છે ત્યાં આપણે છે એ લાઈવ સેશન, એટલે કે આપણા જે વોસ વાઇવા ઇન્ટર્નશીપની કામગીરીના સંદર્ભનું મૂલ્યાંકન હોય, ક્રિયાત્મક સંશોધનના સંદર્ભનું હોય, મનોવૈજ્ઞાનિક કસોટીના સંદર્ભનું હોય, તે તમામ બાબતોની ચર્ચા કરવાની છે. તો ચાલો હવે 2 મિનિટની વાર છે તો 2 મિનિટમાં આપણે જે પૂર્વ ભૂમિકા તમને કાલે વાત કરી કે જે આપણે અટકેલા હતા પાઠ આયોજનના સંદર્ભમાં, માઇક્રો પાઠ કેટલી મિનિટનો હોય તેની વાત કરી, સેતુ પાઠ કેટલી મિનિટનો હોય, છોટો પાઠ કેટલી મિનિટનો હોય, એકમ પાઠ કેટલી મિનિટનો હોય, ત્યાર પછી કાલના સેશનના સંદર્ભમાં યુનિફોર્મ એટલે કે ડ્રેસ કોડની વાત કરી, ત્યાર પછી વિષયોની વાત કરી, ત્યાર પછી વિષયોના અંતર્ગત જે તમારા વિષયાંગ છે એટલે કે ટોપિક છે એના અંતર્ગત પણ પૂછી શકે છે. બરાબર છે? કે ચાલો તો આ વિષયમાં એટલે કે તમે કયો કેળવણી નિકાલની વ્યાખ્યા આપો, બુદ્ધિ એટલે શું, બુદ્ધિનું સૂત્ર જણાવો, બુદ્ધિમાન કઈ રીતના શોધી શકાય તે જણાવો, સામાન્ય બુદ્ધિ કક્ષાનો જે તમે બુદ્ધિ એકમ ભણી ગયા હશો તો કેટલો જે વયમાન હોય છે સામાન્ય કહી શકાય, તો આ બધી બાબતો છે તે ટોપિકમાંથી ટોપિક નીકળે અને પાયાની બાબતો છે. એટલે આ ખાસ તમે તેની જગ્યાએ કયા વિષયો તમે પસંદગી આપી અથવા BEd SEM 3 ના વિષયોના નામ બોલો તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. CC 6 7 બરાબર છે, D1 CC 7 અને જેને બીજું નામ શું કહેવાય, આવો પણ ક્વેશ્ચન પૂછે CC 7 ને શું કહેવાય, અથવા એનું નામ આપો, CC 6 નું નામ આપો, CC 5 નું નામ આપો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોમ્પ્યુટર એટલે 5 છે, 6 એટલે અધ્યયન અધ્યાપન છે, અને ત્યાર પછી 7 એટલે પ્રત્યાયન છે, અને D1 એટલે પર્યાવરણ છે. તો આ બધી બાબતો છે એ ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી BEd SEM 4 અંતર્ગત વાત કરીએ તો ઇન્ટર્નશીપની પણ વાત કરતા હતા કે ઇન્ટર્નશીપમાં તમે કઈ કઈ કામગીરી હાથ ધરી, સહઅભ્યાસી પ્રવૃત્તિ અંતર્ગત તમે કઈ બાબતો કરાવી, પણ અત્યારે તો તમને ખાસ મોકો મળ્યો છે કે તમે કહી શકો કે સર કોવિડ હતું એટલે ઓનલાઈન હતું એટલે સહઅભ્યાસી પ્રવૃત્તિ બહુ ઓછી હાથ ધરાયેલી છે, એટલે તમને કદાચ ના ન આવડતા હોય, બરાબર છે, તો પણ તમે કહી શકો કે બરાબર છે કોવિડના વાતાવરણના લીધે સહઅભ્યાસી પ્રવૃત્તિ એટલે કે રમત ગમત એવી બધી આયોજન થઈ શક્યું નથી. પછી તાસ પાઠ કેટલી મિનિટનો હોય, એકમ પાઠ કેટલી મિનિટનો હોય, એમાં નિદાન ઉપચાર છે એકમ પાઠ એની પણ વાત કરી કે એકમ પાઠ હોય કેટલા પ્રકારના હોય, તો એ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, એક નિદાનાત્મક અને એક નિદાન ઉપચાર. બરાબર છે? તેમાં આપણે વાત કરીએ તો આદર્શ પ્રશ્નપત્ર આવે એટલે કે બ્લુપ્રિન્ટ આવે સારણી, તો એવો જ પ્રશ્ન નીકળે કે બ્લુપ્રિન્ટ અંતર્ગત કેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે, અથવા એવું કે ત્રિપરિમાણદર્શક સારણી શા માટે કહેવામાં આવે છે. ચાલો આ કોણ જવાબ કોણ આપશે કોમેન્ટમાં ઝડપથી જવાબ આપો, ત્રિપરિમાણદર્શક સારણી શા માટે કહેવામાં આવે છે. ચાલો ત્રિપરિમાણદર્શક સારણી એટલે શું, અથવા ત્રિપરિમાણ ક્યાં ક્યાં છે તે તમે જણાવો. તો ત્રિપરિમાણદર્શક સારણીના સંદર્ભમાં જેનાથી આદર્શ પ્રશ્નપત્ર છે નીકળે, ત્રિપરિમાણદર્શક સારણી એટલે કે કોષ્ટક થકી, બરાબર છે, ભારણ ચોખ્ખું કમ્પ્લીટ નક્કી થાય અને પ્રશ્નપત્ર પણ આદર્શ નીકળે. તો ત્રિપરિમાણ એટલે શું, કયા 3 પરિમાણ છે, ચાલો તેનો જવાબ છે તમે ઝડપથી આપો તો મને ખ્યાલ આવે કે ના બરાબર છે ત્રિપરિમાણ એટલે ખ્યાલ છે, ન ખબર હોય તો નથી ખબર કેજો, બરાબર છે, કે ક્યાં એ 3 પરિમાણ છે તેની આપણે પછી વાત કરીશું. તો ઝડપથી કોમેન્ટમાં જણાવો ત્રિપરિમાણદર્શક સારણી એટલે શું, જે આદર્શ પ્રશ્નપત્ર તમે લ્યો એટલે આપણને ખ્યાલ આવી જશે, બરાબર છે. તો આદર્શ પ્રશ્નપત્ર છે, ત્રિપરિમાણદર્શક સારણી છે, અને એકમ કસોટીમાં આ જે બાબત છે ખૂબ જ મહત્વની હોય છે, અને એકમ કસોટીનું પેપર કેટલા માર્ક્સનું તમે લીધું હતું,
તો મોટા ભાગે કસોટી આપણે લેવાની હોય તો 25 માર્ક ની હોય છે, આપણે યાદ રાખજો. બરાબર છે, કેટલા માર્ક નું છે તો કે 25 માર્ક. ચાલો ત્રિપરિમાણ દર્શક સારણી એટલે શું, હવે 10 વાગી રહ્યા છે એટલે ધીમે ધીમે હવે બધા જોડાશે, કારણ કે આપણે કાલે 10 વાગ્યાનો સમય આપેલો હતો. તેમ છતાં જે ઓનલાઈન છે તે મને જવાબ આપે, ત્રિપરિમાણ દર્શક કોષ્ટક, ત્રિપરિમાણ દર્શક સારણી તમે ટેસ્ટ લીધી હોય, પેપર બનાવેલું હોય, પેપર કાઢેલું હોય, બરાબર છે, ટીચર તરીકે જોડાયેલા હોય તો પેપર કાઢતા પણ હોય, તો ત્રિપરિમાણ દર્શક સારણીના સંદર્ભમાં તેની સંકલ્પના સ્પષ્ટ કરો. હા, બ્લુ પ્રિન્ટ. હા, સરસ, આ દિવ્યાબેન સરસ જવાબ આપ્યો છે, બ્લુ પ્રિન્ટ. હા, ઓકે, બ્લુ પ્રિન્ટ બરાબર છે, પણ ત્રિપરિમાણ દર્શક કોષ્ટક એ બ્લુ પ્રિન્ટ એ સમાનાર્થી શબ્દ, પણ ત્રિપરિમાણ દર્શક એટલે ક્યાં, ત્રણ પરિમાણ, ત્રિપરિમાણ જ કેમ કહેવાય છે, બરાબર છે. હા, તેજલ મેં રૂપાળી લીયા. હા, સરસ, મોસ્ટ વેલકમ, આવો. એમને કીધું હા ત્રણ પરિમાણ હોય એ ક્યાં હોય એમ એ જ પૂછ્યું છું, બરાબર છે. તમારા ત્રણ પરિમાણ હોય એ ક્યાં હોય છે, તો ત્રણ પરિમાણ આપણે થ્રી પરિમાણ હોય છે ક્યાં હોય છે એનો જવાબ તમે મને આપો, મારે જવાબ જોઈએ છે, કદાચ કોઈને ખ્યાલ હોય તો, બરાબર છે. હા, હેતુ વિષય વસ્તુ. હા, કિંજલબેને એક સરસ કીધું કે હેતુ વિષય વસ્તુના સંદર્ભમાં છે તે કીધું છે, છતાં ચાલો આપણે હવે તમને સ્પષ્ટ કરી દઉં, ક્વેશ્ચનના સંદર્ભમાં કયો પ્રશ્ન, હવે તમને યાદ આવી જશે, પ્રશ્ન પ્રકાર યાદ કરો, પ્રશ્ન પ્રકાર કેટલા પ્રકારે હોય ત્રિપરિમાણ દર્શક સારણીમાં, મુખ્યત્વે પ્રશ્ન પ્રકારના સંદર્ભમાં એ ત્રિપરિમાણમાં વિભાજિત હોય, બરાબર છે. તો પ્રશ્ન પ્રકારમાં તમે જણાવો, પ્રશ્ન પ્રકારમાં કેટલા, હા, હેતુ વિષય વસ્તુ પ્રશ્ન પ્રકાર, ગુડ, સરસ. હવે આપણે પ્રશ્ન પ્રકારમાં જઈએ, તમે કીધું એનો જવાબ મને મળી ગયો, હેતુ વિષય વસ્તુ પ્રશ્ન પ્રકાર, પણ હવે પ્રશ્ન પ્રકારમાં જવાનું છે. પ્રશ્ન પ્રકાર તમને પ્રશ્નમાંથી પ્રશ્ન પૂછાય, જો અસ્વયંમાં આવું થશે, પ્રશ્નમાંથી પ્રશ્ન નીકળશે, તો હવે પ્રશ્ન પ્રકાર જણાવો, ક્યાં પ્રશ્ન પ્રકાર હોય, બરાબર છે. પ્રશ્નના પ્રકાર તમને, ગુડ, સરસ, દિવ્યાબેને જવાબ આપ્યો છે, નિબંધ લક્ષી એટલે નિબંધાત્મક, ગુડ. અનાત્મલક્ષી, કિંજલબેને જવાબ આપ્યો છે, ગુડ, સરસ. અનાત્મલક્ષી એટલે કે એમસીક્યુ પ્રકારનો, સરસ. અને હજી એક રહી જાય છે, બરાબર છે, કોમેન્ટ કદાચ મને લેટ મળતી હોય એવું બની શકે, પણ તમે મને કહેજો, બરાબર છે કે ના, બરાબર છે. તો કોમેન્ટના સંદર્ભમાં બે મને જવાબ મળ્યા છે, નિબંધલક્ષી અને અનાત્મલક્ષી, હજુ કોમેન્ટ કદાચ અમારી પાસે આવી નથી ત્રીજા જવાબની. હા, ચાલો ત્યાર પછી ટૂંક જવાબી, સરસ, દિવ્યાબેને જવાબ સરસ આપેલા છે, નિબંધલક્ષી, કિંજલબેને આપેલો છે અનાત્મલક્ષી, પછી ટૂંક જવાબની, બરાબર છે. માધવીબેન પટેલે માર્ક્સના આધારે ક્વેશ્ચનનું ફોર્મેટ ક્યાં કરવું, એન્ડી ટાઈમ લિમિટ મુજબ ક્વેશ્ચન તૈયાર કરવા, એન્ડી હાર્ડ એન જે છે બધા જ ક્વેશ્ચન છે તૈયાર કરવા, એટલે ત્રિપરિમાણ દર્શક સારણી કહેવાય છે. હા, ઘણું બધું ટાઈપ કરવાનું હતું માધવીબેનને, એટલા માટે લેટ કોમેન્ટ આવી છે. સરસ, અમારા જે રેગ્યુલર તાલીમાર્થી છે માધવીબેન, બરાબર છે, એમને જે કોમેન્ટ કરેલી છે, પણ ઘણું બધું લખવા ગયા એટલે વાર લાગી છે. જેની બેન ઘોડાસરાએ પણ જવાબ આપેલો છે, નિબંધ રૂપાને હતી જે લઘુ જવાબી અથવા અનાત્મલક્ષી, બરાબર છે, ગુડ, સરસ, બરાબર છે. તો આમ યાદ રાખજો, જે નિબંધલક્ષી છે ટૂંક જવાબી છે અને અનાત્મલક્ષી છે, અને હેતુના સંદર્ભમાં છે, વિષય વસ્તુના સંદર્ભમાં છે અને પ્રશ્ન પ્રકારના સંદર્ભમાં છે, આવી રીતે ત્રણ પરિમાણ મળે છે, તો ત્રિપરિમાણ સારણી આપણે કહેવામાં આવે છે. જો પ્રશ્નમાંથી પ્રશ્ન મળ્યો, આપણે એક જ ક્વેશ્ચન હતો, એક ક્વેશ્ચનમાંથી આપણને બીજો ક્વેશ્ચન મળે, અથવા એટલે આવી રીતે પ્રશ્ન પૂછી શકે છે, બરાબર છે. ચાલો ત્યાર પછી કેવા પ્રશ્ન હોય, તો પાઠ આયોજનના સંદર્ભમાં આપણે વાત કરતા હતા, તમને એવો પ્રશ્ન પૂછે, પાઠ આયોજન આપણે કાલે જે ચર્ચા કરતા હતા એમાંથી કે પાઠ આયોજનનું મહત્વ જણાવો, તો તમારે એકાદ બે મહત્વ કહેવાના, પાઠ આયોજન શા માટે જરૂરી, તો કહી દેવાનું કે જેમ આપણે કોઈ મકાનનું બાંધકામ કરવાનું હોય એના પહેલા જે નકશો જરૂરી હોય છે, બરાબર છે, જેનાથી છે પરફેક્ટ કામ થાય, એના માટે પાઠ આયોજનમાં પણ શૈક્ષણિક કાર્ય છે એ આપણને એક વિશેષ આપણું પૂર્વ આયોજન છે, કોઈ પણ કાર્ય માટે હોય તો એક આ શિક્ષણમાં તો એક અમલવારી આયોજનની ખૂબ જ રહેલી છે, જેનાથી આપણે વિષયાંતર ન થઈ જવાય, વિષય વસ્તુ સારા પ્રમાણમાં આપી શકાય છે. હા, માધવીબેન પટેલનો એક કોમેન્ટ પણ આવેલી છે કે જેને નિબંધલક્ષી ટૂંક જવાબી અને અનાત્મલક્ષી, સરસ. તો જે તમારી કોમેન્ટ છે એ તમે કરતા રહેજો, તમારો પ્રશ્ન હોય તો પણ તમે જણાવજો, જેથી આપણે ચર્ચા એમનું અવિરત ચાલુ રહે. તો પાઠ આયોજનના મહત્વમાં કીધું વિષયાંતર ન થઈ જાય, જે આપણો જે હેતુ સિદ્ધ કરવાનો હોય તે હેતુ સિદ્ધ થાય, આ પાઠ આયોજનનું મહત્વ રહેલું છે. પછી એવું પૂછે માઇક્રો પાઠ એટલે શું, કાલે આપણે ચર્ચા કરી સૂક્ષ્મ અધ્યાપન,
બરાબર છે. અને માઇક્રોપાર્ટ ના પ્રણેતા કાલે આનો જવાબ મેળવ્યો એટલે આજે મને ફટાફટ મળી જશે. માઇક્રોપાર્ટ ના પ્રણેતા કોણ છે? ચાલો કે જવાબ આપો. માઇક્રોપાર્ટ ના પ્રણેતા કાલે જે ન હોય એને ખ્યાલ આવી જાય. કાલે પણ આ પ્રશ્ન હતો માઇક્રોપાર્ટ ના પ્રણેતા. એટલે માઇક્રોપાર્ટ છે પાયામાં છે એટલા માટે માઇક્રોપાર્ટ થી લઈએ. બરાબર. એની મિનિટ કેટલી? 5 થી 7. હા બરાબર. એલન ડ્વાઇટ. સરસ દિવ્યબેન જવાબ આપ્યો છે. બરાબર છે. એલન ડ્વાઇટ ખૂબ સરસ દિવ્યબેનનો જવાબ સાચો છે. અને કાલે પણ એમને જવાબ આપેલો હતો. પણ કદાચ આજના સેશનમાં નવા કોઈ તાલીમાર્થી હોય તો એને ખ્યાલ આવે કે પાયામાં માઇક્રોપાર્ટ છે. પછી માઇક્રોપાર્ટ પછી સીધો જ આપણે માઇક્રોપાર્ટ કેટલા હોય, માઇક્રોપાર્ટમાં જે વિષય વિમુખના સંદર્ભમાં આપણે વાત કરી હતી એટલે આજે આપણે ચર્ચા નહીં કરી. કાપાકાર્યની વાત કરી હતી એટલે આપણે ચર્ચા નહીં કરીએ. પણ પ્રશ્ન પ્રવાહિતમાં એક જ પ્રશ્ન રહી જાય તો તમને એવું પૂછે કે પ્રશ્ન પ્રવાહિતના સંદર્ભમાં કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. આવો પ્રશ્ન કહીએ. ચલો તમે માઇક્રોપાર્ટમાં પ્રશ્ન પ્રવાહિત લીધું હોય કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. ચલો આનો જવાબ તમે આપો તો મને એમ લાગે કે ના બરાબર છે, તમે એક્ટિવ છો. પ્રશ્ન પ્રવાહિતાના સંદર્ભમાં આપણે એક કૌશલ્ય શીખાય એમાં આપણે ખ્યાલ આવે કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. બરાબર છે. ચાલો કોમેન્ટમાં મને જવાબ જણાવજો. પછી આપણે માઇક્રોપાર્ટ જે સંદર્ભમાં તમને એવું પણ પૂછે કે માઇક્રોપાર્ટમાં ક્યાં ક્યાં કૌશલ્યો શીખ્યા. તમે જે આપણે કીધું એમ જે કાપા કાર્ય છે, પ્રશ્ન પ્રવાહિતા છે, વિષયાભિમુખ છે, આવા તો ઘણા બધા કૌશલ્યોના સંદર્ભમાં છે. પણ આપણે જે 4-5 કૌશલ્યો છે હસ્તગત કરેલા છે તેના આપણે નામ આપવાના છે. નકારાત્મક નહીં, હજુ થોડું નકારાત્મક. બરાબર છે. તમારી જવાબ ખોટો નથી પણ મારે જે જવાબની અપેક્ષા છે તે મને મળ્યો નથી. હા સરસ કિંજલબેને જવાબ આપેલો છે પડઘા પ્રશ્નો ન પૂછવા જોઈએ. તમે જવાબ આપેલો છે જેનીબેને એ પણ ખોટો નથી. નકારાત્મક પ્રશ્નો છે, પડઘા પ્રશ્નો છે. બરાબર છે. અતિ ટૂંકમાં અતિ લાંબા આવા પ્રશ્નો ન પૂછવા જોઈએ. પણ ખાસ પ્રકારનો મારે જે જવાબ દેતો તો કિંજલબેને આપ્યો છે. હા કે ના માં ઉત્તર ન મળે એવા પણ ન પૂછવા જોઈએ. સરસ કિંજલબેને કીધું એમ. અને પડઘા પ્રશ્ન ખાસ છે એ પૂછવા ન જોઈએ. હવે પડઘા પ્રશ્ન એટલે શું? આવો ઉદાહરણ આપો તો તમને એવું કહી શકે તો તમે કોમેન્ટમાં નહીં લખી શકો. પણ હું કહી દઉં છું કે પડઘો પ્રશ્ન એટલે એવા સૂચક ન પૂછવા જોઈએ. એટલે કે હા કે ના માં અથવા સૂચક પ્રશ્ન હોય એ પણ ન પૂછવા જોઈએ. અને પડઘો પ્રશ્નમાં ખાસ કે જે કહેવાય ને કે પડઘો, ચલો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, તરત જ જવાબ કરી ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, તો આ પડઘો પ્રશ્નના સંદર્ભમાં આવે છે. આવા પ્રશ્ન પણ ન પૂછવા જોઈએ. બરાબર છે. હા માધવીબેને એલન ડ્વાઇટ જે કોમેન્ટ કરેલી છે એ જે આપણે માઇક્રોપાર્ટના પ્રણેતા. તો ચાલો માઇક્રોપાર્ટ પછી સેતુપાર્ટ. સેતુપાર્ટ ને બ્રિજ લેસન. બ્રિજ લેસન શા માટે કહેવામાં આવે છે? તો બ્રિજ લેસન એટલે આપણે માઇક્રોપાર્ટ અને છૂટા પાર્ટને જોડતો પાર્ટ એટલે સેતુપાર્ટ. એટલે એને બ્રિજ લેસન કહેવામાં આવે છે. તો માઇક્રોપાર્ટ કેટલી મિનિટનો હોય? 5-7. તો સેતુપાર્ટ કેટલી મિનિટનો હોય? 15-17. તો છૂટો પાર્ટ કેટલી મિનિટનો હોય? 30-35 અથવા 35-40 અથવા 30-40 મિનિટ. બરાબર છે. તો આ પાઠના સંદર્ભમાં તમે યાદ રાખજો. અને એકમ પાઠ છે કેટલા તાસના હોય? તો 4-8, 4-7 કે 4-6 તાસના આયોજન એકમ પાઠના હોય છે. તો માઇક્રોપાઠ, સેતુપાઠ, એકમ પાઠ મુખ્યત્વે બે પ્રકારના હોય, એમાં એક નિદાનાત્મક અને એક નિદાન ઉપચાર. ચાલો ત્યાર પછી માઇક્રોપાઠ, સેતુપાઠ, છૂટા પાઠ, એકમ પાઠ અને વાર્ષિક પાઠ. તો આ સંદર્ભમાં ઘણા બધા પ્રશ્ન થાય કે સેતુપાઠનો મુખ્ય હેતુ શું હોય છે. ચાલો આવો પણ પ્રશ્ન પૂછે કે સેતુપાઠનો મુખ્ય હેતુ શું હોય છે. તો કે બ્રિજ જેવું કામ કરે છે. અને સેતુપાઠના સંદર્ભમાં આપણે જે 5-7 મિનિટ હોય અને આ 35-40 મિનિટ હોય બંનેનો જે અવકાશ છે એ પૂર્ણ સેતુપાઠ કરે છે. બરાબર છે. પછી માઇક્રોપાઠ અને સેતુપાઠના ફાયદા જણાવો. તો તમને ફાયદાના સંદર્ભમાં, અગત્યતાના સંદર્ભમાં કોઈ પણ પાઠની પૂછી શકે, નહીં તો તમને પાઠ વિશે ખબર હોય તો તમે લખી શકો. પછી એવું પણ પૂછી શકે કે છૂટા પાઠ એટલે શું? તો મેં કીધું એમ કે એની મિનિટ દર્શાવી દેવાની. છૂટા પાઠના સોપાનોની કાલે આપણે ચર્ચા કરી દીધી એમ. તો ચાલો છૂટા પાઠના સોપાનો આપનાર પ્રણેતા કોણ છે? છૂટા પાઠના જે સોપાનો આપણે મહત્વનું આયોજન તાસ પાઠ કયો, છૂટા પાઠ કયો, બરાબર સ્ટ્રે લેસન કયો, તે સોપાનો આપનાર કોણ છે? એકથી વધારે જે જવાબ આવતા હોય એવા. હા ગુડ સરસ. એકથી વધારે જવાબ આવતા હોય એવા માધવીબેને જવાબ આપ્યો છે. અને હા હા કે નામાં આવતા ન હોય એવો પણ જવાબ છે, એ પણ ન પૂછવા જોઈએ. પછી આ ગૌતમભાઈ આરાધના મ્યુઝિક ક્લાસીસમાં તમે પણ જે ગરમી સહન કરીને માહિતી આપો છો તે બદલ ખૂબ જ આભાર. એટલે ગૌતમભાઈ એ તો અમે
શું કહેવાય, પંખાનો અવાજ આવે છે એટલે પંખો બંધ રાખું છું. મેં ગૌતમભાઈ ને કીધું કે પંખો બંધ રાખી છે અને થોડોક અવાજ તમને સ્પષ્ટ આવે તો તમને સેશનમાં જોડાવાની થોડી મજા આવે, કે જે એક બધા શબ્દ છે કમ્પ્લીટ ક્લિયર સંભળે. બાકી પંખો ચાલુ કરું તો પંખાનો અવાજ વધારે આવે છે, એટલા માટે હું પંખો ચાલુ રાખતો નથી, એટલે આમ જ ગરમીમાં બેઠો છું. એ બરાબર છે ગૌતમભાઈ, થેન્ક યુ તમે જે રજૂઆત કરી. અને તમે આવા સહકાર હોય કોમેન્ટ વાંચીને મને એમ થાય છે ગરમી છે ને નથી લાગતી, મને ઠંડા એમ થાય કે ના બરાબર છે, મસ્ત મજાનો પવન આવે છે કોમેન્ટનો, બરાબર છે. એટલે કોમેન્ટ કરતા રહ્યો એટલે મને પણ એમ થાય કે ના એક્ટિવ છો, ભલે 5 હોય 10 હોય કે 15 હોય, પણ આપણે કોમેન્ટ ચાલુ રહીએ કન્ટિન્યુ, એટલે આપણે જે સેશન છે કન્ટિન્યુ રાખવાની મજા આવે. કાલે લાઈટ નહોતી છતાં પણ સેશન કન્ટિન્યુ રહ્યું, ભલે તમે ઘણો બધો સહકાર આપ્યો, તમે જે લોકો જોડાયેલા કાલે હતા એ લોકોએ કે ના સર અવાજ આવે છે કન્ટિન્યુ રાખો એમ, અને કાલે કન્ટિન્યુ રિવ્યુ પણ કરું, અને આજે પણ જે અધૂરું સેશન હતું તેને આપણે પૂર્ણ કરવા માટે ફરી પાછા મળીએ. ચલો તો ત્યાર પછી વાત કરીએ તો એકમ પાઠ એટલે શું, આવો પ્રશ્ન પૂછે, બરાબર છે. તો આપણે 5-7 આયોજન હોય છે અને છૂટા પાઠમાંથી એકમ પાઠ, તો એ એકમ પાઠના પ્રણેતા કોણ આવું પૂછે, તો મારા કહેવા મુજબ કદાચ જવાબ મને મળે તો વધારે સારું, પણ તેમ છતાં કોમેન્ટ કરવાનું રાહ જોઉં છું. એકમ પાઠના પ્રણેતા કોણ, એકમ પાઠ અને છૂટા પાઠ વચ્ચેનો ભેદ છે એ જણાવો, તમારે 2-3 મુદ્દા છે જણાવી દેવાના, પણ એકમ પાઠના પ્રણેતા મારે જોઈએ છે. તો એકમ પાઠના પ્રણેતા છે તે મને જણાવો, બરાબર છે. સેશનમાં એકમ પાઠના પ્રણેતા કોમેન્ટમાં જેને ખબર હોય એકમ પાઠ શા માટે આવ્યો, ને તે છૂટા પાઠનું આયોજન છે એ બરાબર હતું, તો એકમ પાઠની કેમ જરૂર પડી, તો એવા કોણ મહાન વીર હતા કે જેને આવું એમ થયું કે આ એકમ પાઠ જરૂરી છે, બરાબર છે. ચાલો ત્યાર પછી કોમેન્ટમાં સોરી કોમેન્ટ આવે છે કે નહીં મને ખ્યાલ ના. હા દિવ્યાબેન જવાબ આપ્યો છે હર્બર્ટ, હર્બર્ટ સ્પેન્સર ની પંચપદી યોજના ગુડ સરસ વિકાસ પાઠ આયોજન ના હર્બર્ટ સ્પેન્સર, એનો પણ જવાબ આપણે નહીં બોલતો કે હર્બર્ટ સ્પેન્સર છે એ તાસ પાઠ ના આયોજન ના જે સોપાનો છે, એટલે કે જે 5 સોપાનો છે, વિષયાભિમુખ છે, હેતુ કથન છે, ત્યાર પછી વિષય વસ્તુ નિરૂપણ છે, મૂલ્યાંકન છે અને સ્વાધ્યાય છે. તો જે હર્બર્ટ ની પંચપદી યોજના તો છે, પણ એકમ પાઠ ની આપણે વાત કરીએ છીએ. એકમ પાઠ આયોજન નો વિચાર સૌપ્રથમ કોને આવ્યો, બરાબર છે. જે ચાલો એક તમને ક્લુ આપી દઉં, જે સમગ્રતા લક્ષી અથવા સમગ્રવાદી છે. ચાલો સમગ્રવાદી કોણ છે, કયો, હર્બર્ટ સ્પેન્સર 5 સોપાન આપ્યા છે એમાં તમે જરાય ખોટા નથી, બરાબર છે. દિવ્યબેને જે જવાબ આપ્યો એ તેમ છતાં એકમ પાઠમાં થોડા અલગ છે, કોઈ બીજા છે જેને એકમ પાઠનો વિચાર આવ્યો, બરાબર છે. ચાલો એકમ પાઠ અને છૂટા પાઠ વચ્ચેનો તફાવત, નિદાન અને ઉપચારની સંકલ્પના જણાવો, આવું પણ પૂછે. નિદાન એટલે શું, ઉપચાર એટલે શું, આવું પૂછી શકે. નિદાન શબ્દનો ઉપચાર શબ્દ છે એ મહત્વ ક્યાં શાસ્ત્રોમાંથી લેવામાં આવેલા છે, તો એ પણ આપણે ખબર હોવી જોઈએ. તબીબ શાસ્ત્ર, તબીબ ક્ષેત્રે જોડાયેલો શબ્દ છે નિદાન અને ઉપચાર, તો એની સંકલ્પના પૂછે. નિદાન એટલે શું, ચાલો કયો જોઈએ, બરાબર છે. જેમ ડોક્ટર આપણી તપાસ કરે છે આપણે નિદાન કહીએ છીએ, ઉપચાર એટલે જે આપણા માટે ટ્રીટમેન્ટ કરે છે, જે દવા આપે છે તે ઉપચાર છે. એમ શિક્ષણમાં પણ આ નિદાન ઉપચાર જોડાયેલું છે એકમ પાઠના સંદર્ભમાં. ચાલો ગેસ્ટાલ્ટ, હા જેની બેને સરસ જવાબ આપ્યો છે ગેસ્ટાલ્ટ, મને અપેક્ષા નહોતી કે જવાબ મળશે, પણ ખૂબ સરસ, સારું તમને યાદ છે અને આટલું યાદ રહી ઘણું સારું કહેવાય, તો પછી ટેન્શન નથી તમારે, આટલું બધું આવડે છે તો તમે બિંદાસ હવે વાઇવા દેવા, બહુ વધારે બહુ ટેન્શન લીધા વિના તમે તૈયાર જ છો, બરાબર છે. કે જે ગેસ્ટાલ્ટ સમગ્રતાવાદી, એને છૂટા પાઠમાં એવું લાગ્યું કે ભાઈ આ તો વિષયમ છે ત્રુટક થાય છે, અને એકમ ખરેખર શિક્ષણ છે એ સમગ્ર લક્ષી હોવું જોઈએ, એ સઘન હોવું જોઈએ, તો એ સઘન શિક્ષણ બનાવવા માટે આ એકમ પાઠ આયોજન છે એનો વિચાર આવ્યો, અને એ હતા ગેસ્ટાલ્ટ સમગ્રતાવાદી, બરાબર છે. તો સરસ જેનીબેને જે જવાબ આપ્યો છે ખૂબ સરસ, આ દિવ્યબેને જવાબ આપ્યો હર્બર્ટ સ્પેન્સર, એ પણ ભૂલતા નહીં. હર્બર્ટ સ્પેન્સર ને યાદ કરજો, છૂટા પાઠના સોપાનો માટે ખાસ તમારે ગમે ત્યારે પાઠ આયોજન હોય તો હર્બર્ટ સ્પેન્સર આવે, એકમ પાઠ હોય તો ગેસ્ટાલ્ટ આવે, અને માઇક્રો પાઠ હોય તો કોણ આવશે, એલન ડ્વાઇટ, બરાબર છે, અથવા ડ્વાઇટ એલન. ચાલો ત્યાર પછી હા નિધિબેન રાજગોર વેલકમ, ચાલો આવો. નિદાન કસોટી એટલે, હા નિદાન કસોટી એટલે શું, ચાલો નિદાન શબ્દ આપણે વાત કરી, નિદાન અને ઉપચાર મુખ્યત્વે તબીબ ક્ષેત્રમાંથી આવેલા છે, અને એમના પ્રશ્નનો જવાબ છે નિદાન કસોટી એટલે શું, તો નિદાનાત્મક કસોટી એટલે એવી કસોટી કે જેમાં વિદ્યાર્થીઓનો જે સિદ્ધિ અથવા જે કંઈ એની અપેક્ષા હોય એની ચકાસણી કરવામાં આવે, બરાબર છે.
જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે જે કંઈ કસોટી લઈએ છીએ એમાંથી એનું માર્કિંગ નીકળે અને એમાં આપણે ખ્યાલ આવે કે ખરેખર આટલા માર્ક ઓછા આવ્યા છે અને આ ટોપિક આવડતો નથી, એ નિદાન. તો આ નિદાનાત્મક કસોટી છે. નિદાનાત્મક કસોટી એટલે જે કસોટીના સંદર્ભમાં પ્રશ્નો આપેલા હોય, પ્રશ્ન પુસ્તિકા હોય અને એના સંદર્ભમાં વિદ્યાર્થીનું મૂલ્યાંકન થતું હોય, તો આ બધી નિદાનાત્મક કસોટી છે. અને કિંજલબેનનો કોમેન્ટ છે, આ તો કોમેન્ટ કહેજો બરાબર છે, કંઈ હોય તો મને ખ્યાલ આવે. ચાલો ત્યાર પછી, હા, ઉપચારાત્મક. તો નિદાન જેવું નિદાનાત્મક કાર્ય થાય એના સંદર્ભમાં તમારે પાછળ ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. જે ઓછા માર્ક આવ્યા એનો મતલબ એ પોઈન્ટ એને સમજાણો નથી, તો એની પાછળનું જે છે એટલે ડોક્ટર કરે તો એ નિદાન કરી, રિપોર્ટ કરી અને તપાસ કરે કે ભાઈ ચાલો અમને કોરોના છે, પછી શું કરે, અહીંયા મૂકી દે છે તો એ નિદાન છે. પણ એનો ઉપચાર કરે છે, એના માટેની જે પ્રોસેસ કરે છે, જે દવા આપે છે બરાબર છે, એ બધું જે દવા દારૂ બધું સોરી દારૂની પણ દવા આપે છે, એ બધી બાબતો છે એ ઉપચારાત્મક કાર્ય. શિક્ષકના સંદર્ભમાં પણ જે વિદ્યાર્થીને નથી આવડતું અને જે અટકે છે એ મુદ્દો પાછો ફરી ભણાવવાનો, એ છે ઉપચારાત્મક કાર્ય. ચાલો ત્યાર પછી કઈ ક્વેશ્ચન હોય તો આવી રીતે કરજો, ક્વેશ્ચન એટલે મને ખ્યાલ આવે. ચાલો સમજાઈ ગયું ને, ઓકે સમજાઈ ગયા એટલે મને ઓકે કહી દીજો, ડન એમ એટલે ખ્યાલ આવે ના બરાબર છે. ચાલો ત્યાર પછી, બ્લુ પ્રિન્ટ શા માટે જરૂરી છે, પ્રશ્ન પૂછી શકે બ્લુ પ્રિન્ટ શા માટે જરૂરી છે. તો બ્લુ પ્રિન્ટ, ચાલો બ્લુ પ્રિન્ટ શા માટે જરૂરી છે, હા ઓકે થેન્ક યુ સર, ઓકે ચાલો સમજાઈ ગયું ગુડ. તો બ્લુ પ્રિન્ટ શા માટે જરૂરી છે, તો બ્લુ પ્રિન્ટ ની આપણે ચર્ચા કરી. તો તમને એવો પ્રશ્ન પૂછે બ્લુ પ્રિન્ટ શા માટે જરૂરી છે, તો બ્લુ પ્રિન્ટ આપણે કીધું એમ કે બ્લુ પ્રિન્ટ એટલા માટે જરૂરી છે કે માનો કે પ્રશ્નપત્ર કાઢવાનો હોય તો આપણો જે ભારાંક છે બધાને સમાન ભારાંક મળી રહે, બધા એકમમાંથી પૂછાઈ શકે, એટલે કે આદર્શ પ્રશ્નપત્રની રચના કરવી હોય તો બ્લુ પ્રિન્ટ આવશ્યક છે. બ્લુ પ્રિન્ટ વિના આદર્શ પ્રશ્નપત્ર રચી શકાતું નથી. ચાલો તો આદર્શ પ્રશ્નપત્ર કેવું હોય, હવે આદર્શ પ્રશ્નપત્ર મળ્યો એમાંથી પણ એક આપણને જવાબ પ્રશ્ન મળે કે આદર્શ પ્રશ્નપત્ર કેવું હોય. ચાલો રાઠોડ પ્રજ્ઞાબેન આવી ગયા છે, ઓકે, હા જીવબેન ઓકે, નિધિબેન કીધું ઓકે, સરસ, બસ સમજાય છે ને, જે બોલું છું એ ક્લિયર આવે છે, ક્લિયર દેખાય છે એ પણ કહેજો બરાબર છે, કઈ અવરોધ આવતો હોય સંભળાતું ન હોય તો થોડું અમે એ પ્રમાણે કમ્પ્લીટ કરીએ. સર તમારા નંબર મોકલજો ને ગ્રુપમાં એડ થવા માટે, નંબર અહીંયા લખેલા છે કાપા કાર્યમાં, કદાચ તમને દેખાતા નહીં હોય તો 9879325359 બ્રોડકાસ્ટમાં એડ થવું હોય તો બ્રોડકાસ્ટ ગ્રુપમાં એડ થવા માટે 9879325359 બરાબર છે, એ નંબર ઉપર છે, તમે મને તમારી ડિટેલ મોકલીને સેન્ડ કરી દેજો એટલે હું બ્રોડકાસ્ટમાં અથવા ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો તો આપણે વાત કરતા હતા આદર્શ પ્રશ્નપત્ર, તો આદર્શ પ્રશ્નપત્ર એ કેવું હોય, તો આદર્શ પ્રશ્નપત્ર એવું હોય કે તમારે યાદ રાખવાનું કે આદર્શ પ્રશ્નપત્ર છે ને એ વિશ્વસનીય હોય, પ્રમાણભૂત હોય, યથાર્થ હોય. હવે વિશ્વસનીય એટલે શું બરાબર છે, તમને આવો પ્રશ્ન મળે વરી પાછો એવો પ્રશ્ન થઈ શકે કે વિશ્વસનીય એટલે શું, તો વિશ્વસનીય એટલે એવું પ્રશ્નપત્ર કે જે વિશ્વસનીય આપણે આપે, અહીંયા તમે ટેસ્ટ લ્યો તો પણ એના જે મૂલ્યાંકનના સંદર્ભમાં મળતું હોય એ જ પરિણામ મળે, અને તમે બીજી કોઈ ભૌગોલિક સ્થાનમાં અથવા બીજી કોઈ જગ્યાએ અથવા બીજા કોઈ સમયે લેવામાં આવે તો પણ એ પેપરમાં જે મૂલ્યાંકનના સંદર્ભમાં જે પ્રશ્ન મૂકેલા હોય એ યોગ્ય હોય બરાબર છે. તે પછી યથાર્થ છે, પ્રમાણભૂત છે, તો પ્રમાણભૂત એટલે એવું કે જે જેનું મૂલ્યાંકન કરે છે તેનું જ મૂલ્યાંકન કરે અથવા તેનું જ માપન કરે, એટલે વિશ્વસનીય અને પ્રમાણભૂતતા અથવા વિશ્વસનીય અને યથાર્થતા બંને જોડાયેલી બાબત છે. વિશ્વસનીયતા યથાર્થતામાં સમાય જાય છે બરાબર છે. તમને એમ કહેવામાં આવે કે અત્યારે કેટલા વાગ્યા છે, તો આપણી દ્રષ્ટિએ બધાને પોતપોતાની ઘડિયાળમાં છે એ બરાબર જ વાગેલા છે, 10:15, 10:16, 10:18, તો એ વિશ્વસનીય છે. પણ એને પ્રમાણભૂત કેવું હોય, તો આપણે જે ટાઈમ ઝોન છે એટલે કોલકાતા દિલ્હી વાળું જે આપણું ટાઈમ ઝોન છે એ બધી જ આપણે ઘડિયાળમાં જે આપણે ઇન્ડિયાનો માપો મેચ કરીએ છીએ ટાઈમ, એ છે પ્રમાણભૂત બરાબર છે. તો આ કસોટીમાં પણ લાગુ પડે અથવા પ્રશ્નપત્રમાં પણ લાગુ પડે વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા. સર તમારી પાસે ટાટ કે ટેટ ની એક્ઝામ માટેનું કોઈ જે ગ્રુપ છે, તો આ જે ગ્રુપ છે એમાં જ બની શકે તો એમાં ઘણી બધી ફાઇલો પીડીએફ બ્લોગમાં મૂકેલી છે અને એમાં પણ વિડીયો છે, એ અગાઉના જે ટેસ્ટ અથવા પરીક્ષા હતી એમસીક્યુ સંદર્ભે જ હતી, તો એ તમને કામ લાગી શકે. ટેટ ટાટમાં આ પાયાનું જ આવે છે. ઘણી વખત આપણે એમ થાય કે મટીરિયલ ગોતતા હોય ને, તો મટીરિયલ છે ને પાયામાં જ રહેલું હોય છે, એટલે કે જે આપણે કહીએ કે
મટીરિયલમાં મુખ્યત્વે એક અલગ બનાવેલું હોય, બાકી મુખ્યત્વે જોવા જઈએ તો અત્યાર સુધી તમે ભણી ગયા છો ને એ જ બધા ક્વેશ્ચન એટલે આપણું મટીરિયલ. તો બીએડમાં પણ એવું છે, ટેટ ટાઈમમાં મહત્વનો ભાર આપવો હોય તો તમારા બીએડના પુસ્તકો છે એ જ તમારું મટીરિયલ, એમાંથી જે તમે જેટલું ભણ્યા છો એ જ તમારો પહેલો પાયો હોવો જોઈએ. ત્યાર પછી તમે બીજી કોઈ બુકનું સજેશન અથવા જે કોઈ બુક છે બરાબર ઘણી બધી સારી છે એમાંથી તમે વાંચી શકો છો. એટલે આપણે એમસીક્યુ મૂક્યા છે, ઘણા બધા આપણા બીએડના છે એ તમને કામ લાગી શકે તેમ છે. ચાલો ત્યાર પછી વાત કરીએ તો આપણે કાલે ચર્ચા કરી લીધી હતી એવું કહ્યું છૂટા પાઠનું અંતિમ સોપાન કયું, તો આપણે ખ્યાલ હોવો જોઈએ. ચાલો છૂટા પાઠનું અંતિમ સોપાન કયું મને કોમેન્ટમાં ઝડપથી જણાવો. કાલે ચર્ચા કરી હતી એટલે બધાનું નથી કહેતો બીજું કયું, પહેલું કયું, ત્રીજું કયું, ચોથું કયું, પણ અંતિમ કયો બરાબર છે, અંતિમ સોપાન કયું અને કેટલામું હોય, અંતિમ કેટલામું હોય અને કયું સોપાન, આનો મને જવાબ આપો બરાબર છે. તમે મને વોટ્સએપમાં મેસેજ કરી દો 9879325359 ઉપર તમારું નામ, કોલેજનું નામ અને તમારું યર, તમારું વર્ષ તમે મને લખીને મોકલી દો એટલે તમને હું બ્રોડકાસ્ટ ઓલા મારા બ્રોડકાસ્ટ ગ્રુપમાં તો એડ કરીશ અને બીએડના ગ્રુપમાં પણ એડ કરી દઈશ અથવા લિંક તમને મોકલી દઈશ. અને બીએડના ગ્રુપમાં એડ ન થાય ખાલી બ્રોડકાસ્ટમાં જ રહેવું હોય તો કહેજો, મને ખાલી બ્રોડકાસ્ટમાં ઓનલી એડ કરી દો, કારણ કે બેનો હોય તો ઘણી વખત કહેતા હોય કે બીએડના ગ્રુપમાં એડ નથી થવું, તો એના માટે આપણે બ્રોડકાસ્ટ ગ્રુપ છે જેમાં તમને પર્સનલ મેસેજ મળે. પણ માત્ર એવું હોય કે તમારી પાસે નંબર સેવ હોવો જોઈએ, મારી પાસે નંબર સેવ હોવો જોઈએ એટલે તમને મળે પર્સનલ મેસેજ પણ જતો હોય બ્રોડકાસ્ટ ગ્રુપમાંથી બરાબર. એ તો બધાને ખ્યાલ જ હશે પણ કોઈને ખ્યાલ ન હોય તો, એટલે બેનોને એ પણ પ્રશ્ન ન રહે કે ગ્રુપમાં એડ થવામાં પ્રશ્ન હોય તો એ બ્રોડકાસ્ટ ગ્રુપમાં એડ થઈ જાઓ તો તમને કંઈ વાંધો ન આવે કે જેમાં તમને મેસેજ મળતા રહે. ચાલો ત્યાર પછી સ્વાધ્યાય, હા ઘણી બધી કોમેન્ટ આવી ગયા છે, સોરી, હા દિવ્યાબેને આપ્યું છે સ્વાધ્યાય, કિંજલબેને આપેલું છે જવાબ, હા કિંજલબેને કીધું છે પાંચમું સોપાન સરસ, દિવ્યાબેન કહે છે સાતમા નંબરનું ખોટું, સાતમા નંબરનું સોપાન જ આપણા પાંચ આવે, યાદ રાખજો આવી ભૂલ ન કરતા, સાત સોપાન ન આવે બરાબર છે. હજુ તમે કીધું તો ખ્યાલ આવ્યો બરાબર છે. પરીક્ષિત છે બરાડ, હા સ્વાધ્યાય ગુડ સરસ, પરીક્ષિત છે મળશે. ચલો દિવ્યાબેન, હા તમે યાદ રાખજો સાત ચોપાન નથી પાંચ જ છે, ચલો પાંચે પાંચ ચોપાન છે તમને કહી દઉં. તો હર્બર્ટની પંચપદી યોજના એટલા માટે કહેવાય કે એને પાંચ ચોપાન વાપર્યા છે, તમારે યાદ રાખવાનું છે. પહેલું ચોપાન વિષયાભિમુખ, જેમાં વિષય તરફ અભિમુખ કરવાના હોય વિદ્યાર્થીઓને, સીધું જ વર્ગખંડમાં જઈને શિક્ષકે ભણાવવાનું હતું નથી, એ યોગ્ય નથી. તો એના માટે એને કોઈ પણ પ્રયુક્તિ દ્વારા, પ્રયુક્તિ ઘણી બધી હોય ગમત ગમતથી માંડીને એક્સ વાય ઝેડ, એટલે બહુ ચર્ચા કરી એટલે વધારે કરતા નથી, એટલે વિષયભિમુખ. બીજું હેતુ કથન એટલે કાપાકારીમાં સીધી નોંધ કરવાની તમારું વિષયભિમુખ નીકળી જાય. પછી ત્યાર પછી વિષય નિરૂપણ એટલે કે જે તમારું વિષય વસ્તુ લઈને આવ્યા છો તે ભણાવી દેવાનું, ત્રીજું સોપાન. પછી ચોથું સોપાન મૂલ્યાંકન, જેમાં તમારે મૂલ્યાંકન વિષયભિમુખમાં જે પ્રયુક્તિ હોય એ મૂલ્યાંકનમાં પણ પ્રયુક્તિનો ઉપયોગ કરી મૂલ્યાંકન કરી શકો. અને પાંચમું છે મૂલ્યાંકન પછી સ્વાધ્યાય. તો જે લોકોએ જવાબ આપેલો છે તે તમામ લોકોનું ખૂબ સરસ, સ્વાધ્યાય અંતિમ અને પાંચમું સોપાન યાદ રાખજો. એટલે આવી રીતે પણ તમને પ્રશ્નો પૂછી શકે બરાબર છે. એટલે આપણે હર્બર્ટની પંચપદી યોજના કદાચ આવું પૂછે, હર્બર્ટની પંચપદી યોજના કઈ તમે કહો તો આપણે સોપાનના નામ બોલી દેવાના બરાબર છે. ચલો ત્યાર પછી કઈ પ્રશ્ન હોય તો મને કહેજો. હા એક્ઝામ છે એ આપણે કઈ તો સેમ ટુ ના સંદર્ભમાં પરીક્ષા પૂછે છે તો કહી દઈએ કે હવે તમે તૈયાર થઈ જો એક મહિના પછી બરાબર છે, મે એન્ડ અથવા જૂન, પણ મે એન્ડમાં તૈયાર થઈ જજો, એપ્રિલ પછી મે. હા ચાલો 15 જૂન પછી છે એક્ઝામ, એ ફાઇનલ અત્યારે કાઈ છે નહીં એટલે કદાચ એટલી બધી લેટ નહીં હોય, આગળ હશે 15 જૂન પછી નહીં હોય આગળ હશે બરાબર છે ઇન્જિનિયર. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ વર્ષવયાના સંદર્ભમાં, હર્બર્ટના સંદર્ભમાં પ્રશ્નોની ચર્ચા થઈ ગઈ. પછી કોઈ એક મુદ્દો છે તમે પૂછે તમારો વિષય કયો તો તમે કયો કે ગણિત વિજ્ઞાન કે એક્સ વાય ઝેડ, તો એ વિષયના સંદર્ભમાં એક તમારા વિષયનું તમને ગમતો વિષય છે એનું વિષયનું કાઢી બતાવો. તો તમારે એકાદું કથન, એકાદી સ્ટોરી, એકાદું પૂર્વ જ્ઞાન આધારિત એવું કહી અને તમારા વિષયનું કાઢી બતાવવાનું બરાબર છે.
ચાલો ત્યાર પછી હવે કાપા કાર્યના સંદર્ભમાં પણ વાત છે. કાપા કાર્ય કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો આપણે તે કાપા કાર્યમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કાપા કાર્ય કૌશલ્યમાં તમે જે બાબતો શીખાવ તે તમામ બાબતો છે એ ધ્યાન રાખવાની હોય. ચોકમાં અવાજ ન આવવો જોઈએ, બરાબર છે? કાપા કાર્ય છે જે આપણું મોઢું છે ઉલટું ન હોવું જોઈએ, સમગ્ર વર્તમાન તરફ અને કાપા તરફ બંને તરફ હોય, સીધી રીતેમાં થવું જોઈએ, સ્વચ્છ થવું જોઈએ, સુઘડ થવું જોઈએ, યોગ્ય પદમાં એટલે કે યોગ્ય અક્ષરમાં થવું જોઈએ, મરોડદાર અક્ષરમાં થવું જોઈએ, સુંદર થવું જોઈએ. આ બધી બાબત છે કાપા કાર્યમાં ધ્યાન રાખવાની બાબત છે. પછી આપણે ઘણી વખત આપણે કહેતા હોય છે કે વર્ગ દરમિયાન માનો કે વિવિધ શિક્ષક પ્રવૃત્તિઓ છે, તો એ પ્રવૃત્તિઓ કઈ કઈ હોઈ શકે, અથવા તમારા મતે કઈ કઈ પ્રવૃત્તિઓ વર્ગખંડમાં કરાવી શકાય? તો તમારે છે એ વાર્તા, બરાબર છે, લેખન છે, વાર્તા ચર્ચા છે, ચર્ચા છે, ડિબેટ છે, તમને આવડે ઘણી બધી પ્રવૃત્તિઓ છે. તમે શિક્ષક તરીકે તમારું નામ ગભરાવવાનું નહીં, બોલી જવાના, બરાબર છે? ચાલો ત્યાર પછી તમને એવું પણ પૂછે કે બીએડ દરમિયાન તમે જે છે એ અવલોકનો કેટલા કરેલા, તો એમાં પણ ગભરાવવાનું નહીં. કારણ કે અવલોકનો છે આપણે અંદાજે કહી દેવાનું કે સાહેબ મેં 20-22 અવલોકનો કરેલા છે, જેમાં મારા મિત્રના તો ખરા જ પણ અન્ય મિત્રના પણ અવલોકનો કરેલા છે. એમ કરીને ટોટલ 20-22 અથવા આમ ગણતરી કરવા જઈએ તો કુલ માઇક્રો પરથી લઈને ગણીએ તો 30-35 અવલોકનો મેં કરેલા છે. એટલે એ તમારી કમ્પ્લીટ ગણતરી છે એ કરી અને તમારે એ રીતના અવલોકન પોથીમાં હોય આપણો જોઈ લેવાનો અને પછી તમારે કહેવાનું. ઘણી વખતે અવલોકનમાં એવું ફિક્સ ન હોય, 2-5 વધારે હોય, 1-2 ઓછા પણ હોઈ શકે, બરાબર છે? અવલોકનમાં એવું પાઠની જેમ ફિક્સ હોતું નથી, બરાબર છે? કાલે પાઠની તો વાત આપણે કરી દીધી. ચાલો સર, આ પ્રશ્નો અને જવાબની પીડીએફ બની શકે તો મોકલજો. ઓકે, ચોક્કસ ટ્રાય કરીશ, બરાબર છે? તમામ પ્રશ્નોની જવાબ આપણે પ્રશ્નોમાંથી પ્રશ્નો નીકળ્યા હોય એટલું તો નહીં, પણ થોડા ઘણા પ્રશ્નો છે એ મને જે કહેવાય કે જીગર સર જે મહાવીર બીએડ કોલેજના પ્રોફેસર છે એમણે મને મદદ કરી છે અને મેં થોડુંક અમારી બંનેની મદદ થકી એક બનેલી છે પીડીએફ ની મોકલી દઈશ અને બ્લોગમાં આવી જશે એટલે બ્લોગમાંથી તમે ડાઉનલોડ કરી લેશો અને એમાં તમને મળી જશે પ્રશ્ન, બરાબર છે? ચાલો ત્યાર પછી આપણે કહીએ તો ઘણા બધા પ્રશ્નો હોય તો એમાં આપણે પ્રશ્નો બધા લેવા શક્ય નથી, પણ જેટલા આવશ્યક છે એટલા પ્રશ્નો અને અનુભવના આધારે આપણે વાત કરીએ. તો ત્યાર પછી આપણે કહી શકાય કે ચાલો સામાન્ય અને વિશિષ્ટ હેતુ એટલે શું? તો આવો પ્રશ્ન પૂછી શકે કે હેતુના સંદર્ભમાં છે સામાન્ય અને વિશિષ્ટ હેતુ, અથવા પહેલા જેવું પૂછે કે હેતુના મુખ્યત્વે કેટલા પ્રકાર, તો આપણને ખબર હોવી જોઈએ બે પ્રકારો છે, સામાન્ય હોય અને એક વિશિષ્ટ હેતુ હોય છે. તો આપણે એમ પણ કહી શકાય કે સામાન્ય હેતુ એ લાંબા ગાળાનો હોય અને વિશિષ્ટ હેતુ એ ટૂંકા ગાળાનો હોય છે. વિશિષ્ટ હેતુ કોઈ તાસના અંતે સિદ્ધ થતા હોય, જ્યારે સામાન્ય હેતુ છે એ વર્ષના અંતે અથવા 1-2 વર્ષના અંતે પણ સિદ્ધ થતા હોય છે. ચાલો ત્યાર પછી આવી રીતના હેતુના સંદર્ભમાં પણ વાત થઈ, બરાબર, પ્રશ્નના પ્રકારના સંદર્બમાં પણ વાત થઈ કે સહઅભ્યાસી પ્રવૃત્તિ એ તો સામાન્ય ટોપિક છે, એમાં આપણે બહુ ચર્ચા કરતા નથી. સહઅભ્યાસી પ્રવૃત્તિઓ છે તમે કોઈ પણ નામ દઈ શકો કે જેમાં અભ્યાસની સાથે, તમને એવું પૂછી સહઅભ્યાસી પ્રવૃત્તિ એટલે શું, તો આપણે કહી શકાય કે અભ્યાસની સાથે, બરાબર, કે જે કરાવવામાં આવતી પ્રવૃત્તિ હોય તે સહઅભ્યાસી પ્રવૃત્તિ છે. તેના નામ આપો તો આપણે નામ લઈ દેવાના, અને સહઅભ્યાસી પ્રવૃત્તિઓ છે આપણને ઘણી બધી છે, નિબંધ લેખન ને બધી બધી જે ચર્ચા છે, સેમિનાર છે, બરાબર છે, ચિત્ર સ્પર્ધા છે, આ બધી સહઅભ્યાસી પ્રવૃત્તિ અંતર્ગત આવતી હોય છે. ચાલો સહઅભ્યાસી પ્રવૃત્તિનું મહત્વ જણાવો. તો એ અનુભવજન્ય આપણે કહેવાય કે બાળક છે એ સંપૂર્ણપણે એનો વિકાસ સાધી શકે તેના માટે ખૂબ જ મહત્વનું રહેલું છે. તમે આમ 1-2 લીટી છે બોલવાનું સ્ટાર્ટ કરશો ત્યાં જ ખ્યાલ આવી જાય, ના બરાબર છે, પણ આપણે કહેવાય કે જવાબ આપવાનો ચોક્કસ બની શકે એટલો, બરાબર છે? ચાલો કોઈ પણ સહઅભ્યાસી પ્રવૃત્તિઓના નામ આપો, આપે કયા પુસ્તક વાંચ્યા છે. જો આમાં ખાસ યાદ રાખજો, તમને એવો પ્રશ્ન પૂછી કયા પુસ્તક તમને ગમે છે, તમારું પ્રિય પુસ્તક કયું, અથવા તમે કયું પુસ્તક વાંચેલું છે, તો એવું જ પુસ્તકનું નામ બોલજો ખરેખર તમે વાંચ્યું હોય. એમાંથી કઈ કન્ટેન્ટમાંથી સેટને ખબર હોય એમાંથી પૂછી શકે, એનું પૂરું નામ પૂછી શકે અને આપણે એમ જ આપણે કહી દઈએ ટૂંકો લગાવ્યું કે મને આ સરસ મજાનું પુસ્તક છે, બરાબર છે, એ મને ખૂબ જ ગમે છે. કોઈ XYZ પુસ્તકનું નામ લઈને આપણે કહીએ કે જેમ કે આપણે કહીએ કે વીર નર્મદની મારી હકીકત છે યાર આત્મકથા છે, અથવા ગાંધીજી સત્યના પ્રયોગ છે એ ખૂબ જ સરસ છે, તો એના વિશે આ 2-4 વાક્યો આપણને ખબર હોય તો આપણે કહી શકાય. બાકી જે આપણું પુસ્તક વાંચેલું હોય ખબર ભલે નાનું હોય એવું ન હોય કે આપણે મહાન પુસ્તક હોય એ જ આપણે કહી શકીએ, બરાબર છે?
પુસ્તકના સંદર્ભમાં કોણ કહી શકે? પછી પુસ્તકમાંથી તમને ધીમે ધીમે લઈ જાય પુસ્તક સમીક્ષા. તમે કયા પુસ્તક ઉપર સમીક્ષા કરેલી? ચાલો પુસ્તક સમીક્ષા એટલે શું જણાવો. તો મુખ્યત્વે પુસ્તક સમીક્ષામાં કેટલા વિભાગો પાડવામાં આવે છે? પુસ્તક સમીક્ષા કઈ રીતે કરવામાં આવે છે? તો આપણે કહી શકીએ પુસ્તક સમીક્ષામાં મુખ્યત્વે આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. આંતરિક અને બાહ્ય, તો બાહ્ય એટલે જે આપણે આપણે કહી શકાય સોફ્ટવેર અને હાર્ડવેર જેવું, કે જેને અડી શકાય સ્પર્શી શકાય એ બધી બાબતો છે, બાહ્ય છે. અને આંતરિક છે એ કન્ટેન્ટના સંદર્ભમાં, વિષય વસ્તુની લખાણમાં ભૂલો કેટલી બધી તમે પુસ્તક સમીક્ષા કરેલું છે, બુક રિવ્યુ, તો એનું નામ પૂછે, એમાંથી તમને શું જાણવા મળ્યું પૂછે, બરાબર છે. એ કેટલા રૂપિયાનું હતું, કેટલા પેજનું હતું એ પણ પૂછી શકે. તો કદાચ એવું શક્ય હોય તો તમારી પાસે હોય બુક રિવ્યુ, તો તમે એમાંથી જોઈને પણ જવાબ બોલી શકો છો, કંઈ ખોટું નથી. પછી રમતના સંદર્ભમાં તમને કઈ રમત ગમે, કઈ રમતમાં રસ છે, તો આપણે કહી શકાય કોઈ પણ આપણે ક્રિકેટ એટલે પછી ખબર હોય એમાં કે પ્લેયર કેટલા હોય, બરાબર છે, કેટલી ઓવર હોય એમાં, 20 આવે 50 આવે, તો આ XYZ કોઈ પણ રમત હોય તો એના વિશે થોડી ઘણી ખબર હોવી જોઈએ. પછી આપણે તમે કોઈ રમતમાં ભાગ લીધો છે, તો લીધો હોય તો આપણે હા કહેવાનું, ના બરાબર છે તો આપણે એને કહેવાનું, આવો પણ પ્રશ્ન પૂછી શકે. પછી યોગને તમે મહત્વ આપો છો, તો યોગને મહત્વ આપણે કહેતા હોય તો હા મને થોડી માહિતી છે પણ બહુ ડીપમાં નથી, નહીતર કોઈ યોગ વિશે વળી પૂછીએ તો આપણને પછી ખબર પણ હોવી જોઈએ. હવે આઉટડોર અને ઇન્ડોર રમત એટલે શું? તો આપણને સામાન્ય આઉટડોર એટલે બહાર રમત આવતી હોય, અને ઇન્ડોર એટલે વર્ગખંડમાં રમત શિક્ષક તરીકે જાણવું જોઈએ. અને પાંચ પાંચ નામ કમ્પ્લીટ કરીને જાજો, એવી કઈ ગેમ છે જે આઉટડોર હોય અને ઇન્ડોર હોય, બરાબર છે. ઘણી વખત તમે શિક્ષક બનશો તો જરૂર પડશે ઇન્ડોર ગેમની અને આઉટડોર ગેમની, તો એના નામ. પછી TLM નું તો આપણે કાલે જ વાત કરી, શૈક્ષણિક સાધન એટલે શું, ત્યાંથી શરૂઆત થાય અને ત્યાર પછી એમાં TLM આવે, TLM નું પૂરું નામ કાલે પણ આપણે કીધું હતું, બરાબર છે, કે ગીતાજીનું નામ કહી શકાય. હા ચોક્કસ, પુસ્તકના સંદર્ભમાં તમને જેના વિશે ખ્યાલ હોય ને તે પુસ્તકના સંદર્ભમાં કહી શકાય, કાંઈ જ ખોટું નથી, બરાબર છે. 100% તમને જે ખ્યાલ હોય પુસ્તકનું કહી શકાય. અને નિધિબેને જે પ્રશ્ન કરેલો છે કે પુસ્તકનું નામના સંદર્ભમાં આપણે ગીતાજીનું કહી શકાય, હા તો કહી શકાય છે, એમાં ખોટું નથી. ચલો TLM નું પૂરું નામ, કાલે પણ એક પ્રશ્ન હતો, કાલે પણ આ પ્રશ્નની વાત કરી હતી. ચલો TLM નું પૂરું નામ જણાવો, TLM નું પૂરું નામ જણાવો. કાલે ઘણા બધા TLM નું પૂરું નામ આપેલું હતું, એટલે કાલના સેશનમાં હાજર હોય અને આજે હોય કાલે ન હોય તો આપણને ખ્યાલ આવે TLM નું પૂરું નામ. ચલો TLM એટલે શું, બરાબર છે. જો TLM માંથી પછી તમને લઈ જઈ શકે છે, તમે કયું TLM બનાવ્યું, બરાબર છે, કઈ રીતે બનાવ્યું, તો TLM ઉપરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. તો TLM માં તમે જે બનાવ્યું હોય કે કાર્ડશીટમાં બનાવ્યું હોય, ખરેખર એને TLM કહેવાય, બીજું કંઈ બનાવી શકે, તો હા મોડેલ બનાવી શકાય, બરાબર છે. કોઈ મોડેલ હોય એને જ આપણે ટીચિંગ લર્નિંગ મટીરિયલ પણ કહી શકાય છે. આમાં ઘણા બધા TLM માં આપણે પ્રેક્ટિકલ કરીને ઉપયોગ કરીને બનાવતા હોય છે. હા ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ, ગુડ, સરસ. દિવ્યાબેને જે જવાબ આપ્યો છે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ TLM, કાલે પણ આપણે ચર્ચા કરી હતી. ચાલો ત્યાર પછી શૈક્ષણિક પ્રવાસનું આયોજન, જો થયું હોય તો હા પાડવાની, ગયા હોય તો હા પાડવાની, નહીતર પછી શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું હતું તો કે હા, ક્યાં થયું હતું તો પછી આપણે ખબર હોવી જોઈએ, બરાબર છે. એના વિશે પછી સ્થળ વિશે પૂછે તો એ સ્થળની થોડીક માહિતી હોવી જોઈએ, બરાબર છે. જુનાગઢ ગયા હતા તો ચાલો ક્યાં ક્યાં ગયા હતા તો આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આ એક પ્રશ્ન પછી બીજા સ્ટુડન્ટને પૂછવાના છે, બરાબર છે. એટલે તમે આવા પ્રશ્ન છે ખાસ તુક્કો મારવાનો નહીં, બરાબર છે. પ્રોફેસરના નામ છે, પછી જે શૈક્ષણિક પ્રવાસનું આયોજન છે, ક્યાં ગયા હતા, આયોજન કયા સમયગાળા દરમિયાન થયું હતું, કેટલા દિવસનો શૈક્ષણિક પ્રવાસ હતો, અને શૈક્ષણિક પ્રવાસનું મહત્વ જણાવો. તો મહત્વ પણ શું હોય તો કે ફરવા માટે નહીં પણ આપણે જે કંઈ આપણો ઇતિહાસ છે એને આપણે રૂબરૂપ થવા માટે, આપણે શિલ્પકલા છે એને રૂબરૂપ, આપણી સંસ્કૃતિ છે ને રૂબરૂપ હસ્તાંતરિત કરવા માટે, અને સ્વઅભ્યાસી એક આપણે કહેવાય કે જેનાથી આપણે શિક્ષણમાં પણ એક સ્વઅભ્યાસી પ્રવૃત્તિનું મહત્વ છે, એ રીતે પ્રવાસ પર્યટનનું પણ આવશ્યક અનુભવજન્ય જે કહેવાય કે જ્ઞાન મળી રહે, શિક્ષણ મળી રહે એના માટે જરૂરી છે. ચલો ત્યાર પછી પ્રાર્થના કાર્યક્રમ આવે. હવે પ્રાર્થના કાર્યક્રમ આવે એટલે પ્રાર્થના કાર્યક્રમના સંદર્ભમાં આયોજન થતું હોય તે જણાવો. તો તમારે કહેવાનું પ્રાર્થનામાં કઈ કઈ બાબતો હતી તમને ખબર હોય તો કહી દેવાનું, અથવા બધાએ કમ્પ્લીટ પ્રાર્થનામાં પ્રાર્થના હતી, પ્રાર્થના પછી ભજન હતું, ભજન પછી વક્તવ્ય હતું, વક્તવ્ય પછી સમાચાર હતા, સમાચાર પછી જીકે હતું, અને જીકે પછી કોઈ નાની એક્ટિવિટી ઉખાણા કે કોઈ
એવા હાસ્યના પ્રસંગો લઈને આવતા. આમ અમારું પ્રાર્થના સેશન છે 30-35 મિનિટનું રહેતું હતું. તો આવી રીતના તમે પ્રાર્થના સેશન કેટલી મિનિટમાં હતું એ પણ તમે જવાબ આપી શકો છો. બરાબર છે. ચાલો ત્યાર પછી સર સીસી ફોર નું જણાવો ને બીએચએમ ટુ માટે. હા સર, સીસી ફોર નું શું? સીસી ફોર નું તમે કહેવા માંગો છો? અજરભાઈ નો પ્રશ્ન છે. સીસી ફોર નું તમે નામ કહેતા હોય તો સારા વ્યવસ્થાપન અને સંચાલન, અને આ બધે તમને નામ જોતા હોય તો મારા બ્લોગ માં તમને બુક ના અથવા સેમ વન માં શું હોય આખું સ્ટ્રક્ચર, સેમ ટુ માં શું હોય આ સંપૂર્ણ સ્ટ્રક્ચર અને એ પાયાની બાબત છે. અને એ તમે મને વોટ્સઅપ કરજો એટલે તમને એ લિંક મળી જશે. અને જેના સંદર્ભમાં શાળા વ્યવસ્થાપન અને સંચાલન ECC ફોર નું નામ છે, દરેક તમે એવું પૂછવા માંગો છો એટલે એનો જવાબ તમને દઈ દઉં. બરાબર છે. અને ના ગયા હોય તો કહેવાનું ના સર અમારે ટૂર નું આયોજન થયેલ નથી કોવિડ-19. તમારો બહુ મસ્ત જવાબ છે. કોરોના જેવું વાતાવરણ હતું, કોવિડ જેવી પરિસ્થિતિ હતી એટલે કઈ આયોજન થયું નથી. કે ને કોરોના કોરોના એ તો ઘણા બધાને હેરાન તો પરેશાન કર્યા છે, પણ હવે પાછળ જતા મોટો આપણે નાનો એવો એમ બચાવ પ્રવૃત્તિ સંદર્ભે કહી શકાય. ના બરાબર છે કે ટૂર શક્ય ન હતો વાતાવરણના હિસાબે. બરાબર છે. ચાલો પ્રવાસમાં ઇન્ટર્નશિપ દરમિયાન, ઇન્ટર્નશિપ દરમિયાન જે તમે સ્વાભાવિક પ્રવૃત્તિ કરેલી હોય, ઇન્ટર્નશિપ દરમિયાન તમે પ્રવાસ કરેલો હોય તે પણ કહેવાનું, ન કર્યું હોય તો નહીં, ના પડી દેવાની, એમાં કઈ આપણે એવું જરૂરી હોતું નથી. પ્રાર્થના સભાનું ખબર હોય, ખ્યાલ હોય તો પ્રાર્થના સભાનું કહેવાનું. કોઈ સ્પર્ધાનું આયોજન હોય તો એની વાત કરવાની, તમને પૂછે તો બાકી સામેથી કહેવાની જરૂર નથી. બરાબર છે. પછી આપની કોલેજમાં ક્યાં ક્યાં કોલેજ બહારના સ્થળો છે, સંસ્થા છે, મેળા છે, ઇવેન્ટ છે, એ બધાની મુલાકાત થઈ તમે જણાવો. તો આપણે બે વર્ષ દરમિયાન જે એક્ટિવિટીમાં ભાગ લીધો હોય, કોઈ આપણે સંસ્થામાં કે કોઈ અન્ય સંસ્થામાં કે કોઈ મેળામાં ગયા હોય, કોઈ ઇવેન્ટમાં ભાગ લીધો હોય તો તેની વાત કહેવાની. બરાબર છે. ત્યાર પછી કોઈ કોઈ જે સાધન સામગ્રી સુવિધા ઉપલબ્ધ છે તો આપણે કહી શકાય કોલેજની વિવિધ પ્રવૃત્તિ માટે કઈ કઈ સાધન સામગ્રી ઉપલબ્ધ છે, અથવા કઈ કઈ રમતગમત એક્ટિવિટી છે તમે BA અંતર્ગત કરેલી છે, તો એની કોઈ સ્પર્ધા હોય એનું નામ આપણે દઈ દેવાનું. એટલે આવા સામાન્ય પણ ક્વેશ્ચન હોઈ શકે છે એટલે તમને કહી દઈએ. બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે કહીએ તો તમે કોઈ નિબંધ સ્પર્ધા કે કોઈ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી છે, અથવા તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો છે, તો કયા નિબંધ સ્પર્ધામાં શું લખેલું હતું અને તેના સંદર્ભમાં તમને પછી નીચોડ સંદર્ભ પૂછે તો આમાં તમારો નંબર આવેલો, તો હકીકતમાં તમે શું માનો છો તો તમે તમારો વિચાર રજૂ કરી શકો. બરાબર છે. પછી પ્રાર્થના સભામાં તમે જે કોઈ એકાદ કાર્યક્રમમાં રજૂ કરેલું હોય તે કંઈક ગીત હોય, ભજન હોય તે રજૂ કરો, તો એ પણ રજૂ કરવાનું કહે તો બે રીતેમાં અમને રજૂ કરી દેવાનું. પછી બુલેટિન બોર્ડમાં તમે શું મૂકેલું હતું, એકાદ તમને યાદ હોય એવી પડો તમે કહો તો એ પણ કહી શકે. બરાબર છે. ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ કોઈ યોજાણો હોય, કોઈ કૃતિમાં તમે ભાગ લીધો હોય એની પણ વાત થઈ શકે છે, એ પણ તમે કહી શકો છો. ત્યાર પછી ક્રિયાત્મક સંશોધન છે, મનોવૈજ્ઞાનિક કસોટી છે અને ઇન્ટર્નશિપ છે. આ ત્રણેય ફાઇલો તમે એટલી કમ્પ્લીટ વાંચી લેજો કે એમાંથી પ્રશ્ન પૂછે તો વાંધો ન આવે. ઇન્ટર્નશિપની ફાઇલ ખાસ તમારી સાથે હોય એટલે એના પત્રકો આવક, જાવક, LC, GR, બરાબર છે, સંગ્રહિત પત્રક એટલે શું, આવું કોઈ પણ બાબત પૂછે તો આપણે રજા અરજી એટલે શું, બરાબર છે, CL એટલે શું, DL એટલે શું, તો આપણે ખબર હોવી જોઈએ કે CL નું પૂરું નામ, DL નું પૂરું નામ, જે ડ્યુટી લીવ કહેવામાં આવે છે, LC લિવિંગ સર્ટિ કહેવામાં આવે છે, GR જનરલ રજિસ્ટર કહેવામાં આવે છે, તો આ બધી જ બાબતો છે એ આપણને શિક્ષક તરીકે ખબર હોવી જોઈએ. ચાલો ત્યાર પછી ક્રિયાત્મક સંશોધનમાં સ્ટીફન કોર કાલે વાત કરી તેના સોપાનો છે, ખાસ જોઈ લેજો. તમે કયું ક્રિયાત્મક સંશોધનનું ટાઇટલ છે એ પણ તમે જોઈ લેજો ખાસ કરીને. પછી મનોવૈજ્ઞાનિક કસોટીમાં તમે કઈ કસોટી લીધી હતી એની વાત કરી લેજો, એમાં કેટલી કલમો હતી એ પણ જોઈ લેજો. બરાબર છે. એનું વિશ્લેષણ કઈ કસોટીના આધારે, કઈ કેસના આધારે, ટી કેસ છે કે કઈ કેસના આધારે થયું હતું તે પણ જોઈ લેજો. બરાબર છે. અને ન ખબર હોય તો આપણે કહેવાય કે આપણે સામે નહીં બોલવાનું પણ કહેવાનું સર મને યાદ નથી, બરાબર છે, ભૂલાઈ ગયું છે, એવું તમે કહી શકો છો. એમાં કઈ બહુ વાત કહેવાય કે બહુ ટેન્શન જેવું નથી. ચાલો ત્યાર પછી ઇન્ટર્નશિપ 3 મહિનાનું હોય, કોઈ સ્કૂલમાં 3 મહિના ભણવા જવાનું હોય, હા તો ઇન્ટર્નશિપ છે એ 90 દિવસ એટલે કે 90 દિવસ અથવા 3 મહિનાની હોય છે, કે જેમાં મથકેતર શિક્ષણ હોય, કે જ્યાં સ્કૂલમાં જઈને ભણાવવાનું હોય છે. તમે વચ્ચે કહી શકો કે કોવિડ જેવી પરિસ્થિતિ હતી તમે ઓનલાઈન ક્લાસ લેતા હતા,
પણ જતા હતા ઇન્ટર્નશિપ અમે 3 મહિના કમ્પ્લીટ કરેલી છે. આપણે એમ નહીં કહેવાનું કે આપણે ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરેલી નથી, બરાબર છે? તો આ જે બાબતો હતી ખાસ ઇન્ટર્નશિપ ની બાબતો છે, એમાં કયા ક્ષેત્રમાં, કઈ સ્કૂલમાં, કયા ગામમાં, બરાબર છે, સમય શું હતો શાળાનો, આ બધી બાબતો પાયાની છે. તેના આચાર્ય કોણ હતા, તેનો શિક્ષક સ્ટાફ કોણ હતો, તેની ભૌતિક સુવિધા શું હતી, આપણે પરફેક્ટમાં ગભરાવાનું નહીં, આપણે જવાબ તરત આપી દેવાનું, બરાબર છે? તમે અહીંયા શું શું કાર્યો કર્યા, કેવા વિદ્યાર્થીઓ હતા, તમારા ક્લાસની સંખ્યા કેટલી હતી, 3 મહિના તમે જે ક્લાસમાં ગયા એમાં અંદાજે કેવા વિદ્યાર્થીઓ હતા, બરાબર છે? તમે કયા કયા એકમો ભણાવ્યા, તમે કયા કયા વહીવટી દસ્તાવેજોમાં કાર્ય હાથ ધરેલું, કઈ કઈ સહભાગી પ્રવૃત્તિઓ કરાવી, ઇન્ટર્નશિપ દરમિયાન તમે હાજરી પત્રકમાં કઈ કઈ બાબતોની નોંધ લીધી, બરાબર છે? એલસી એટલે શું, જીઆર એટલે શું, શિક્ષકને કઈ કઈ રજા મળે, આ બધા પ્રશ્નો છે કે જેમાં બુલેટિન બોર્ડ માટે શું કામગીરી કરી. તો આ ઇન્ટર્નશિપ દરમિયાન ની તમારી કામગીરી, એટલે કોલેજ ની કામગીરી હોય 1.5 વર્ષ દરમિયાન કે 2 વર્ષ દરમિયાન, હા આ છે તમારી 3 મહિનાની કામગીરી હોય, બરાબર છે? શાળામાં જાગૃતિમાં કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, કોઈ અભિયાન હોય તો તેનું નામ જણાવો, પ્રાર્થના સભામાં તમે ત્યાં શાળામાં જઈને શું કર્યું, બરાબર છે? આ બધી બાબતો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તમને શાળામાં સીધી જ ઇન્ટર્નશિપ માટે મંજૂરી આપી દીધી કે કોઈ ઇન્ટરવ્યુ લીધું કે કઈ પૂછપરછ કરી, કે તમને કોઈ પણ ક્રિયાત્મક સંશોધન ની આપણે વાત કરીએ તો ક્રિયાત્મક સંશોધન એટલે શું, શિક્ષક નું સંશોધન એટલે શું, તો કે નાનકડું સંશોધન, નાના પાયાનું સંશોધન એ ક્રિયાત્મક સંશોધન છે, બરાબર છે? પછી જેમાં તારનો શું, અનુકાર્ય શું, અનુકાર્ય એટલે શું, તો આપણે કહી શકાય જે કાર્ય છે ફરીને આપણે કરવામાં આવે સમસ્યાના સંદર્ભમાં એ અનુકાર્ય છે. પછી મૂલ્યાંકન, તમે શાળામાં જાવ એટલે વહીવટી પત્રકો ભરેલા હોય તેમાં આપણે એફએ એટલે શું, એસએ એટલે શું, બરાબર છે, સંગ્રહિત પત્રક એટલે શું, આ બધી બાબતો ટૂંકમાં અહીંયા સ્કૂલમાં જે બાબતો શિક્ષકોએ ધ્યાનમાં લેવાની હોય, બરાબર, સરકાર દ્વારા કયા કયા પ્રોગ્રામો અત્યારે કઈ કઈ યોજનાઓ ચાલે છે, કયા કયા પ્રોગ્રામો ચાલે છે, બરાબર છે, આ બધી બાબતો. આરટીઆઈ એટલે શું, પૂરું નામ જણાવો, આરટીઆઈ એટલે શું, પૂરું નામ જણાવો, આપણે ભણી ગયા છીએ એટલે પૂછી શકે, કોઈ એવું વાદ ન જાણતા હોય તો વાદ નું પૂછી શકે, આદર્શવાદના પ્રણેતા કોણ, પ્રકૃતિવાદના પ્રણેતા કોણ, બીઆરસી એટલે શું, સીઆરસી એટલે શું, અઢળક આવા અનેક ક્વેશ્ચન છે એ તમને પૂછી શકે છે. એટલે તમને એવું ન થવું જોઈએ કે આમાં ક્વેશ્ચન કેવા આવે, આ તમને ઘણા બધા પ્રશ્ન છે એ તમને રજૂ કર્યા, એ બધા જ પ્રશ્નો તમને પૂછી શકે છે, બરાબર છે? પછી આપણે બધા પુસ્તકોના નામથી માંડીને પાયામાં પ્રાયોગિક કાર્યથી માંડી તમામ, બરાબર છે, માઇક્રો ટીચિંગના સોપાનો છે અથવા માઇક્રો ટીચિંગ છે, ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં અને ક્યારે શરૂ થઈ, તો 1964 એમએસ યુનિવર્સિટી બરોડામાં, બરાબર છે? સોપાનો કઈ રીતે હોય, માઇક્રો પાઠમાં તો શિક્ષણ પ્રતિપોષણ પુનઃ આયોજન પુનઃ શિક્ષણ પુનઃ પ્રતિપોષણ, માઇક્રો ટીચિંગના બધા કૌશલ્યના નામ જણાવો, તો આપણે જેટલા ભણેલા છીએ એટલા આવડે, 5-6 વિષયનું છે, પ્રશ્ન પ્રવાહિતા છે, સુદૃઢીકરણ છે, ઉદાહરણ કૌશલ્ય છે, સ્પષ્ટીકરણ છે, સિમ્યુલેશન એટલે શું, તો એના જેવો દેખાવ કરવો એને સિમ્યુલેશન કહેવાય છે, સેતુ પાઠ પણ કહેવાય તો 15-17 મિનિટ ના હોય, માઇક્રો પાઠ કેટલી મિનિટ ના હોય, 5-7 મિનિટ ના હોય, સેતુ પાઠને બ્રિજલેશન પણ કહેવામાં આવે છે, કારણ કે માઇક્રો લેશન અને મેક્રો લેશન એટલે કે છૂટા પાઠ અને માઇક્રો પાઠ વચ્ચેનો સેતુ છે, એટલે સેતુ પાઠ છે, બ્રિજલેશન કહેવાય છે. માઇક્રો પાઠ અને સેતુ પાઠ ક્યાં લેવામાં આવે છે, તો આપણે કહેવાય માઇક્રો પાઠ અને સેતુ પાઠ પોતાની કોલેજમાં લેવામાં આવે છે, એટલે કે અમારી કોલેજમાં લીધેલા છે, અને છૂટા પાઠ ક્યાં લેવામાં આવે છે, તો આ મથક એટલે કે કોઈ શાળાએ જઈને લેવામાં આવે છે, બરાબર છે? ત્યાર પછી આપણે વાત કરીએ તો સેતુ પાઠ કેટલા હોય, 3+3 એટલે કે 6 ની વાત છે, માઇક્રો પાઠ 4+4 એટલે 8 આયોજનની વાત છે, માઇક્રો પાઠ સેતુ પાઠના તફાવતની વાત કરી, ત્રાસ પાઠ મેથડ પ્રમાણે આપણે ગણીએ તો 5+5 શાળામાં લેવાના હોય છે, તે એટલે 10 છૂટા પાઠ છે. પછી વિષયાભિમુખના કૌશલ્યના ઘટકો, પ્રશ્ન પ્રવાહિતા, બધી જ તમામ ચર્ચાઓ કરી લીધી છે. આમ ક્રિયાત્મક સંશોધનના સંદર્ભમાં પણ ચર્ચા થઈ ગઈ છે, બરાબર છે? ઉત્કલ્પના એટલે શું, આ પ્રશ્ન ક્રિયાત્મક સંશોધનના સંદર્ભમાં પૂછે, તો આપણે કહી શકાય કે ઉત્કલ્પના એટલે આગાહી સૂચક વિધાનો, તો આગાહી સૂચક વિધાનોની પણ વાત છે. મનોવૈજ્ઞાનિક કસોટી છે, તમે લીધી છે, એનું નામ જણાવો, ટાટ પૂરું નામ, ટેટ નું પૂરું નામ, રોડ સાથે કઈ કસોટી આપેલી છે, બુદ્ધિ કસોટીમાં એકાદ ગુજરાતની બુદ્ધિ કસોટીનું નામ બોલો, આવું પણ પૂછી શકે, બરાબર છે? પછી ઇન્ટર્નશિપના સંદર્ભમાં ઇન્ટર્નશિપનો સમય ગાળો, બધી વાત આપણે આવી ગઈ છે, એટલે લગભગ આપણા જે ક્વેશ્ચન છે કમ્પ્લીટ લગભગ આવી ગયા છે.
એટલે આવા પ્રશ્નો હોય કે જેમાં તમારું બીએડ શરૂઆત થઈ જાય અને તમારું સંપૂર્ણ થયું છે ત્યાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે, જેનો તમારે વ્યવસ્થિત શિસ્તમય રીતે જવાબ આપવાનો છે. ન આવડે તો તમારે સોરી સર મને ખ્યાલ નથી આવું પણ કહી શકો છો, પણ દલીલ કરવાની નથી. જો દલીલ કરશો તો એનો મતલબ તમે સાબિત કરી દેજો કે હું સાચો છું એનો કોઈ મતલબ નથી, પણ જે તમારા સર આવ્યા છે રિસ્પેક્ટ આપવાની છે એ મહત્વનું છે. ચાલો તો બધાને સમજાઈ ગયું હોય તો જય શ્રી કૃષ્ણ કહીને આજના સેશનને અહીંયા પૂરું કરીએ, છૂટા પડીએ. ફરી પાછા તમારું રિઝલ્ટ આવે ત્યારે કેવી રીતે ક્યારેક વળી મળશું લાઈવ સેશનમાં, અને તમારા પ્રશ્ન હશે તો તમે જરૂર વોટ્સએપમાં કહેશો તો ફરી પાછા લાઈવ સેશનમાં તમને માહિતી મળતી રહેશે. આ સ્પેશિયલ એસવાય વાળા માટે જે પ્રશ્ન હતા કે શું હોય બરાબર છે વાયવામાં, તો તમામ બાબતો તમામ પ્રશ્ન તમામ ક્વેશ્ચન હજુ તમને આમાંથી જે આઈડિયા આવે તે તમામ ક્વેશ્ચનો કોઈ પણ રીતે પોતાની પ્રકૃતિ અનુસાર પ્રશ્નો પૂછી શકે, એટલે જેવો વ્યક્તિ એવા ક્વેશ્ચન. આ પણ આના અંતર્ગત પ્રશ્નો હોય એટલું આપણે સ્પષ્ટ કરી દીધું. તો ચાલો યશભાઈ કીધું છે જય શ્રી કૃષ્ણ, ચાલો બધા જય શ્રી કૃષ્ણ કહેલો મને ખબર પડે અને જય શ્રી કૃષ્ણ કહી અને આપણે છૂટા પડીએ. હું પરિચિત છીએ કીધું છે થેન્ક યુ સરજી, ઓકે વેલકમ જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે સેશનને અહીંયા પૂરું કરીએ અને ફરી પાછા મળીશું બરાબર છે. પીડીએફ કેવું કઈ હોય તો ચોક્કસ તમને બ્લોગમાં મળી જ જશે બરાબર છે. જે કઈ ક્વેશ્ચન કેવું કઈ હશે 100% તમને તમારું વહેવાનું થાય કમ્પ્લીટ ત્યાં સુધીમાં એ બધી બાબતો મળી જશે. ન હોય તો એકવાર વિડીયો જોઈ લેવાનો. આમાં વિડીયોમાં એટલું બધું છે કે કન્ટેન્ટ આનું લખવા બેસીને તો થાકી જવાય, ક્યાં પ્રશ્ન આવે આ તો કોમેન્ટમાંથી પ્રશ્ન નીકળતા રહે અને થોડી ચર્ચા વિશેષ થતી જાય તમને પણ ખ્યાલ આવે. તેમ છતાં આપણે ટ્રાય કરીશું પૂરી બરાબર છે. સેમ વન નું રિઝલ્ટ ક્યારે આવશે 10 થી 15 દિવસ, એટલે 10 દિવસમાં જ આવી જશે તો ટેન્શન ના લો જેની બેન. ચાલો તે પછી નિધિબેન થેન્ક યુ સો મચ સર, વેલકમ. ચાલો તમે બધા પણ ખૂબ ખૂબ આભાર તમારા બધાનો, તમે બધા જોડાણા તમારો પણ કિંમતી સમય છે તમે લાઈવ સેશનમાં આપ્યો છે તે માટે તમામ નો ઋણ સ્વીકાર કરી આભાર કરી, અને ખાસ કરીને આપણે મહાવીર બીએડ કોલેજના જે જીગરભાઈ દવે પ્રોફેસર તરીકે જે જોડાયેલા છે તેમનો પણ ઋણ સ્વીકાર કરીએ આ તકે, અને આપણે છૂટા પડીએ અને અલ્પેશભાઈ સિનોજીયા છે જે અમારા ડીન શ્રી એમનો પણ આપણે ઋણ સ્વીકાર કરી અને છૂટા પડીએ. ચાલો તો થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ફરી આપણે લાઈવ સેશનમાં ક્યારેક ફરી પાછા આપણે ગોઠવશું અને તમારા પ્રશ્નો આવી રીતના હશે ત્યારે આપણે ચોક્કસ લાઈવ થશું. ચાલો તમે બધા જે ટાઈમ આપ્યો છે બદલ ખૂબ ખૂબ આભાર, અને તમે જય શ્રી કૃષ્ણ કહી અને છૂટા પડી શકો છો. ચાલો જોશી સરના જય શ્રી કૃષ્ણ આવજો અહીંયા લાઈવ સેશન આપણું પૂર્ણ કરીએ.